આપણે મેડિટેશનની વિધિ વિશે થોડું જાણ્યા, તો હું થોડી સ્લાઇડ્સ રિવાઇઝ કરી દઉં છું, જેથી કરીને તમને હવે નેક્સ્ટ આપણે જે અડધો કલાક મેડિટેશન કરશું એની અંદર અનુભવ માટે તમને ઇઝી પડે. અને આજનું સત્ર, જો કે હું 10 મિનિટ તો વધારે લઉં જ છું, પણ આજનું સત્ર જરા લાંબુ છે અને હું ચાહું છું કે એ ફિનિશ થઈ જાય આજે જ, એટલે હું થોડો ટાઈમ વધારે લઈશ. એટલે હું તમને તમારી મંજૂરી લઈ લઉં છું કે આઈ મે ટેક સમ મોર ટાઈમ ટુડે. અને અડધો કલાક મેડિટેશનની પ્રેક્ટિસ આપણી માટે જરૂરી છે, એટલે હું એ મિસ કરાવવા નથી માંગતી. ઓકે, તો લાસ્ટ સેશનમાં આપણે સૌથી પહેલાં મેડિટેશનમાં શીખેલા, જે તમે સ્ક્રીન પર જોશો, કે પહેલાં આપણે જેટલું આપણી કોન્શિયસનેસને એક્સટર્નલ બહારના પ્રભાવોથી મુક્ત કરીશું, એટલી આપણી ઇન્ટરનલ અંદરની જે આત્મિક એનર્જી છે એ અવેકન થશે. તો સૌથી પહેલાં ભ્રુકુટીની મધ્યમાં, જે આપણે આત્માનું સ્થાન છે, ત્યાં પોતાની જાતને સ્થિત કરવી, અને પછી પરમપિતા પરમાત્મા સાથે પોતાનું કનેક્શન જોડવું, અને પરમાત્માની અંદરથી જે બી આપણને શક્તિ પ્રાપ્ત થઈ છે એને રેડિએટ કરવી. આ વિઝ્યુલાઇઝેશનને, વિઝ્યુલાઇઝેશન એટલે કલ્પના નથી, વિઝ્યુલાઇઝેશન એ છે જે સ્મૃતિ છે. આપણે જેવી રીતે શરીરધારીઓની સ્મૃતિથી કેવી રીતે કનેક્ટ કરી શકીએ છીએ, કારણ કે આપણને આદત છે, પરંતુ પોતાની જાત સાથે કનેક્ટ કરવાનું અને ભગવાન સાથે કનેક્ટ કરવાની આદત હજુ પાડવાની છે. તો એ કેવી રીતે પડશે? તો એ સ્મૃતિમાં લાવવાથી પડશે. કઈ સ્મૃતિ લાવવાની? કે હું આત્મા છું અને જેવી હું છું એવી સુપ્રીમ એનર્જી, કોસ્મિક પાવર, યુનિવર્સલ પાવર, એ પણ એક એનર્જી છે. એ એનર્જી મારામાં ફ્લો થઈ રહી છે, મારાથી રેડિએટ થઈ રહી છે. નેક્સ્ટ સ્ટેપમાં છે સ્મરણ. એ જે રેડિએટ થઈ રહી છે એનું હું ચિંતન કરું કે એનાથી મને શું અનુભવ થઈ રહ્યો છે, અને એ અનુભવની અંદર ધીરે 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 હું પોતાની જાતને એ વર્તુળમાં, એ વાઇબ્રેશનમાં, એ ઓરામાં હું એને પોતાની જાતને બંડલ અપ કરું. પછી મનન કરું, એની અંદર ધીરે 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 એ સ્વરૂપને પાકું કરતી જાઉં અને એના ચિંતનની અંદર ખોવાતી જાઉં, અને પછી એનું સ્વરૂપ બની જાઉં, મગ્ન બની જાઉં, એ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. તો ચલો હવે આપણે એનો અભ્યાસ કરીએ. શરીર અને મનને ખૂબ જ હલકા છોડી દઈએ. જે કાર્ય હેતુ બેઠા છે એ કાર્ય હેતુ ની અવેરનેસ ને આપણે લાવીએ. બહારના બધા જ આકર્ષણોથી અને દિવસ દરમિયાન કરેલા કર્મોથી થોડી ક્ષણો માટે હું મારું મોઢું ફેરવી લઉં છું. અને મારા મુખની દિશાને જે મારી સામે અરીસો હોય
એમ પોતાના જ મનના દર્પણમાં પોતાનો ચહેરો જોઉં છું. મને મારો ચહેરો સ્પષ્ટ દેખાય છે. ચહેરા પરની રેખાઓ મારા ચહેરાનો ભાવ અને આ બધાથી ધ્યાન હટાવીને હું મારી આંખોમાં મારું ધ્યાન એકાગ્ર કરું છું. મનના દર્પણમાં પોતાની આંખોને જુઓ. ખૂબ જ નજીકથી આંખોની કીકીને જુઓ. મને ફક્ત હું જ દેખાઉં છું. મારી આંખોમાં કેટલી ઊંડાણ છુપાયેલી છે. મારા હૃદયની ઊંડાણ, જેમ દરવાજો ખુલતો હોય એમ મારી બે આંખો ખોલી મને અંદરનો દરવાજો ખોલી આપે છે. મારા અંતર જગતનો દરવાજો ખોલી ગયો. અને મારા પગલા મારા અંતર જગતમાં ચાલવા લાગ્યા. અંતર જગતના રસ્તા પર આછો પ્રકાશ છે. આ આછો પ્રકાશ મને દોરી રહ્યો છે અને હું અંદર આ પ્રકાશની દિશામાં જઈ રહી છું. થોડી દૂર જતા મને દાદરા દેખાય છે. ધીરે ધીરે હું દાદરા ઉતરું છું. અને છેલ્લે દાદરે ઉતરતા જ મારી સામે ચોકલેટી કલરની ગુફાનો આકારનો ઓરડો દેખાય છે.
ત્યાં સપાટ પથ્થરની એક શિલા ઉપર ગોળ આકારમાં પ્રકાશ દેખાઈ રહ્યો છે. ઉપરની નારી નાની બારીમાંથી આવતો હું ધીમે ધીમે જઈને આ શિલા ઉપર બેસી જાઉં છું. પથ્થરની ઠંડક, વાતાવરણની શાંતિ, મને પોતાના હોવાનો અહેસાસ, હું શાંત સ્થિતિમાં બેઠેલી આત્મા, કપાળની વચ્ચે જેમ ફેણધારી નાગની ઉપર હીરો ચમકતો હોય ને, એમાં ગુફામાં ફક્ત હું હીરો અને મારી ચમક જ ફેલાઈ રહી છે. અને મુજ આત્મા પર મુજ બેદાગ હીરા ઉપર પરમાત્માની પ્રકાશની કિરણો પડી રહી છે. ધીરે ધીરે આંતરમનની ગુફા ઝગમગતા પ્રકાશથી દિવ્યમાન થઈ રહી છે. અનંત શક્તિનો પ્રવાહ બે અવિનાશી શક્તિનું મિલન અને આ મિલનમાં હું મગન. બાબા મારા જન્મો જન્મની થકવાટને દૂર કરી રહ્યા છે. પરમાત્માની પ્રેમની શક્તિ મારા અંદરના હોઠને સીવી રહી છે.
આ અલૌકિક મિલનમાં શબ્દોનું કોઈ સ્થાન નથી, હું પ્રભુ પ્રેમની ઊંડાણમાં ડૂબતી જઈ રહી છું, સમાતી જઈ રહી છું. મારી સુપ્ત શક્તિઓ જાગૃત થઈ રહી છે. અસીમ શક્તિનો અનુભવ થઈ રહ્યો છે. જાણે બ્રહ્માંડની બધી જ શાંતિ મારામાં આવી ગઈ છે. હું ભરાઈ રહી છું. સિવેલા પણ મન ભરાઈ રહ્યું છે. એક સેકન્ડની અસીમ શાંતિમાં ખોવાઈ જઈએ, મગ્ન થઈ જઈએ. હું શાંત થઈ ગઈ છું.
મને અહીંયાથી જવાનું પણ મન નથી થતું. કેટલી સુંદર અવસ્થા છે આ. પ્રકાશનો રસ્તો મને બોલાવી રહ્યો છે. ધીરે ધીરે દબાતા પગે હું ફરી મારા અંતરમનના દાદરા ચડી આંખોના દરવાજાના રસ્તે ફરી પાછી મારે દર્પણમાં જાતને જોઉં છું. હવે મારી આંખો શાંત થઈ ચૂકી છે. શીતળતા હું મારી સ્થિતિમાં જાગૃત છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણા મગજને સિગ્નલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? મગજને સિગ્નલ ક્યાંથી મળે છે? મન, માઇન્ડ. એવરીબડી મન? ઓકે. યસ. ઓકે. ટ્રાફિક કંટ્રોલ દરમિયાન શું કરવાનું? સિગ્નલ રિલેક્સ. આમાંથી એ બીમાંથી કયો આન્સર છે? સી સી. હા, એ સી સી બી. પેલા શું કરવાનું મેડિટેશન માં શીખવાડેલું? પેલા હું શું કહું છું? તમે મેડિટેશન રિલેક્સ. તો પછી આન્સર શું આવવો જોઈએ? સિમ્પલ. ઓકે. વિચારોનું શેના આવર્તન એટલે ફ્રીક્વન્સી ઓફ થોટ્સ. આપણી વિચારોની શક્તિ, વિચારોની જે તમે કહો છો ને કે મારા વિચાર બહુ આવતા હતા, કોન્સ્ટન્ટ આવતા હતા, એ શેના પર ડિપેન્ડ કરે છે? આસપાસની પરિસ્થિતિઓ પર? ક્વોલિટી ઓફ પોઝિટિવ થોટ્સ જે આપણે બનાવીએ છે, કે ક્વોલિટી ઓફ થોટ્સ જે આપણે ક્રિએટ કરીએ છે, કે એમાંથી એક પણ નહીં? આસપાસની પરિસ્થિતિ ક્રિએટ કરીએ છે. શું ક્રિએટ કરીએ છે? થોટ્સ. વિચારોનું ફ્રીક્વન્સી સેના ઉપર ડિપેન્ડ કરે છે? એ ખબર છે. બે આપણે બે ફ્રીક્વન્સી શીખવાડેલી, રાઈટ?
કઈ બેઝ ફ્રીક્વન્સી શીખવાડેલી વિચારોની? સકારાત્મક અને નકારાત્મક. તો વિચારોનું આવર્તન સેના ઉપર નિર્ભર કરે છે? ફ્રીક્વન્સી ઓફ થોટ્સ. જે ક્વોલિટીના આપણે વિચારો ક્રિએટ કરે છે એના ઉપર આપણા વિચારોની ફ્રીક્વન્સી ક્રિએટ થાય છે. એટલે આપણે જો પોઝિટિવ વિચાર કરીએ તો આપણી ફ્રીક્વન્સી એ પ્રમાણેની થાય, નેગેટિવ કરીએ તો નેગેટિવ ફ્રીક્વન્સી થાય. એટલે જે કનેક્શન જે છે, આપણી પાસે આજે ટાઈમ જો જોઈએ તો બહુ જ ફાઇન સ્ટોરી છે. જે આદિ શંકરાચાર્ય હતા ને, બાપ રે બાપ, આદિ શંકરાચાર્ય જે હતા ને, એમને માતાને એની સાથે બહુ જ મોહ હતો. તો એમની માતાજીને જે મોહ હતો ને, તો એ ચાહતા નહોતા કે આદિ શંકરાચાર્ય સંન્યાસ લે. સાંભળી છે કહાની? સાંભળી છે વાર્તા? નથી સાંભળી? તો એને કેટલી વખત મંજૂરી માંગતા હતા કે મને સંન્યાસ લેવો છે, મને જવા દો જવા દો. પણ આદિ શંકરાચાર્યની માતા જે હતી, માતાની છુટ્ટી વગર તો સંન્યાસ લેવાય નહીં. તો કે એના પિતા હતા નહીં, તો કે મારું કોણ, રાઈટ? તો એક વખત આદિ શંકરાચાર્ય જે છે એ તળાવમાં નાહવા ગયા, તો તળાવમાં મગરમચ્છ છે એનો પગ પકડ્યો. તો એણે એને ભગવાનને બહુ જ પ્રાર્થના કરી, અને એની મમ્મી પણ એની માતા જે હતી અકળાવા લાગી કે મારા છોકરાને મગર ખાઈ જશે. તો કે મેં છે ને ભગવાનને કીધું છે કે જો તું મારી માં મને સંન્યાસ કરવા દેશે ને, તો આ મગર મને છોડી દેશે ને મારો જીવ બચી જશે. તો માં તું મને સંન્યાસ કરવા દઈશ? તો એની માએ કીધું કે હા. તો પછી એ મગરમચ્છ એનો જીવ બચી ગયો, મગરમચ્છના મોઢામાંથી એનો પગ નીકળી ગયો. પછી જ્યારે ઘરે ગઈ, માતાએ એને કીધું કે જો હું તને સંન્યાસ તો કરવા દઉં, પણ જે દિવસે મારી અંતિમ ઘડી હોય ને એ દિવસે તારે અહીંયા આવવાનું. હવે એ વખત આદિ શંકરાચાર્યની વખતે તો સેલફોન હતા નહીં, બરાબર? તો ઓલી માતા કેવી રીતે બોલાવશે એને? તો એને કીધું કે પણ હું તું તો ક્યાં પણ જતો રહીશ, હું તને કેવી રીતે બોલાવીશ? તો આદિ શંકરાચાર્ય કહ્યું કે માં તું ફક્ત એક વિચાર કરજે કે મારો અંતિમ સમય છે, તું દીકરા આવજા અને હું હાજર થઈ જઈશ. પછી માતાની છુટ્ટી લઈને એ ગયા, સંન્યાસ કર્યા, અને બધી જગ્યાએ એ તો દૂર દૂર પહોંચી ગયા હતા. અને માતાનો પછી થોડા ઘણા વર્ષો થયા, અને માનો અંતિમ ઘડી આવી. માની અંતિમ ઘડી આવી અને માં અને ઓલમોસ્ટ એમની માતા જે છે ને, એમના થોડા જ શ્વાસો રહેલા, અને એને નીચે બિછાવી દેવામાં આવી હતી. બીકોઝ એમને ખબર હતી કે હવે આ આત્મા જતી રહેશે. પણ એની માતાએ એને છેલ્લા સમયમાં કીધું કે હવે મારો અંતિમ સમય છે, હવે દીકરા તું આવી જાય. એ જ્યાં પણ હતા, તપસ્યામાં હતા, ત્યાંથી ઉભા થઈને એને કીધું મને મારી માતાની અંતિમ ઘડી છે, મારે મારી માને મળવા જવાનું છે, મારે મારું કર્તવ્ય પૂરું કરવા જવાનું છે. અને એની માતાએ ત્યાં સુધી શરીર ન છોડ્યું, અને આદિ શંકરાચાર્ય આવ્યા, એમણે કીધું માં તમારી ઈચ્છા હું પૂરી કરું છું, અને એની માતાનો જીવ જતો રહ્યો. તો આ જે છે ને, આને કહેવાય સંકલ્પની શક્તિ. અને એ શક્તિ ફક્ત આદિ શંકરાચાર્યમાં કેવી રીતે આવી? કારણ કે એના સંકલ્પોમાં એકાગ્રતાની શક્તિ હતી. એકાગ્રતાની શક્તિ કેમ આવી? કારણ કે એમણે એમના સંકલ્પોને પરિવર્તન કરીને આત્મનિરીક્ષણ, આત્મ જાગૃતિ અને આત્મ ઉન્નતિ માટે બનાવ્યા. તો એ આપણી આત્માની શક્તિ છે જે આપણે મહેસૂસ કરવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ સેલ્ફ રિફ્લેક્શન વાઇલ કંટ્રોલિંગ ધ ટ્રાફિક ઓફ થોટ્સ? જ્યારે આપણે બહુ બધા વિચારો ચાલતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? આ એમનો સવાલનો જવાબ છે જેને મેડિટેશન માટે બહુ જ તકલીફ થાય છે. તો પહેલા ફર્સ્ટ સેકન્ડ થર્ડ એમાંથી કયો આન્સર હોઈ શકે?
તમારા બહુ બધા વિચાર ચાલતા હોય તો તમારે કઈ મેથડ ફોલો કરવી જોઈએ? સી સી બી 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 ચેક ચૂઝ એન્ડ ચેન્જ. પહેલા તમે ચેક નહીં કરી શકો કે મારા મગજમાં થઈ શું રહ્યું છે, હું વિચારી શું રહ્યું છું. ત્યાં સુધી એ જ રિયલાઇઝ નહીં થાય તો તમે રાઈટ કે રોંગ ને કેવી રીતે પિક કરશો? જે મારી આત્મા માટે મારી માટે ફાયદાકારક છે એને હું ચૂઝ કરીશ, પછી એની અંદર ચેન્જ લાવીશ ને. રાઈટ. તો પહેલા પોતાની થોટની ક્વોલિટીને ચેક કરો, પછી એમાંથી જે મારા માટે ફાયદા વાળી છે એને ચૂઝ કરો, અને ચૂઝ કરશો એટલે ધીરે ધીરે એ ચેન્જ થતી જશે. ઇટ્સ અ પ્રોસેસ, ઇટ્સ અ લાઈફ ટાઈમ જર્ની. આ એક દિવસનું કામ નથી, ઇટ્સ અ જર્ની. ઓકે, તો હવે આજનું ઓકે, હાઉ ટુ ક્રિએટ પોઝિટિવ થોટ્સ. સકારાત્મક વિચાર કેવી રીતે કરવાના? નકારાત્મકને રોકી દેવાના, નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તન કરવાના, કે નકારાત્મક વિચારસરણીની સાથે આપણે સ્ટ્રગલ કરીને? વોટ ઇઝ ધ આન્સર? બી બી. ઓકે, હવે આજનું આપણે જે સત્ર છે ને એની માટે સૌથી પહેલા મારે તમને એ ક્વેશ્ચન પૂછ્યો કે તમે મૂવી જોઈ છે? આજે એકદમ રિલેક્સ થઈને સાંભળજો, કારણ કે હું પ્રેશરમાં હોઈશ ને કે મારે 6:30 વાગે બંધ કરવાનું છે તો મને મજા નહીં આવે કરાવવામાં. રાઈટ, મને પ્રેશર, મને માઇન્ડ પ્રેશર, મને સમયના પ્રેશર ની અંદર રાખશો ને તો હું તમને ક્વોલિટી નહીં આપી શકું. પછી હું ઓલા મારા જ મંત્ર બોલે ને એવી રીતે હું બોલીશ, દેટ ડઝન્ટ મેક એની સેન્સ. રાઈટ, તો જ્યારે પણ આપણે જ્યારે નાટક જોવા જઈએ ને, મૂવી જોવા જઈએ ને, તમારામાંથી કેટલાય શોલે મૂવી જોયું છે? નથી જોયું? પછી તો બીજું કયું મૂવી જે ફેમસ છે? વોટ એવર, કોઈક તો મૂવી જોયું હશે ને. ઠીક છે, ચલો. ઓકે, ટાઇટેનિક કેટલાય જોયું છે? હવે આમાંથી બિચારા માતાજી હોય નહીં જોયું ટાઇટેનિક. શોલે તો જોયું હોય, બધાએ શોલે જોયું હોય. ઓકે, તો મારે એટલે કાં તો તમે શોલે જોયું હશે ને કાં તો ટાઇટેનિક જોયું હશે, જે બી જોયું હશે. આઈ વોન્ટેડ ટુ કમ ઓન ધ કોમન મૂવી. ઓકે, તમને શું લાગે છે કે એની અંદર જે બી કેરેક્ટર હોય, એ કેરેક્ટરને જે રોલ આપવામાં આવ્યો હોય એ રોલમાં એ લોકો બંધાયેલા છે? દે આર બાઉન્ડ બાય ધ રોલ્સ? યસ ઓર નો? યસ. નો? નો? યસ. ડાયરેક્ટરે અમિતાભ બચ્ચનને પૈસા આપ્યા હોય તો એને અમિતાભ બચ્ચનનું જ કામ કરવાનું ને, એને પછી અમજદ ખાનનું તો કામ ના કરી શકે ને. એવું તો ના કે ને, તું મને પૈસા આપને હું અમજદ ખાનનું કામ કરું, એવું તો ના કરે. ના, એટલે એના રોલમાં તો બંધાયેલો છે. ઓકે, હવે જયારે નાટક કે ડ્રામા કે મૂવી ચાલતું હોય ને તો બાય પ્લોટ જોઈએ. રાઈટ, પ્લોટ તો જોઈએ ને, પ્લોટ જોઈએ, લાઈટ્સ જોઈએ, રાઈટ, ડિરેક્ટર જોઈએ, અને એક્શન કેવા વાળું જોઈએ. રાઈટ, અને દરેક મૂવી ની અંદર જયારે આપણે મૂવી જોવા જઈએ છે, રાઈટ, અને પછી ઓલો બોલે અરે સાંભા, તો આપણે તો બહુ ખુશ થઈએ ને તાળી બગાડીએ, અને ઓલો ત્યાં ગભરાતો હોય, હવે ઓલો ગભરાયમાં આપણે તાળી બગાડીએ. મૂવીના કેરેક્ટરમાં કેરેક્ટર ગભરાતો હોય, ઓલી ઉપરથી નીચે, ઓલી ટાઇટેનિક ઉપરથી નીચે આવતી હોય, અને આપણે એન્જોય કરતા હોઈએ ને. રાઈટ, કે ના કરતા હોય, કે આપણે પછી ઓલા કે ઓલો રડવા બેસે એટલે આપણે પણ ઓલા હાથમાં ઓલી ચાદર લઈને આમ કરવા બેસી જઈએ. બિચારો આ બી કરીએ આપણે. રાઈટ, આ હું એક્ઝેક્ટલી કઉ છું કે આપણે શું કરીએ છે, અને આ એક્ઝેક્ટલી આજનો લેસન છે. પછી આપણે પાછા ચૂપચાપ પોપકોર્ન ખાતા મૂવી ના જોઈએ, પાછા આપણે બેઠા બેઠા ઓલો કોઈ સાંભળતું નથી ને આપણે સજેશન આપીએ, અને આવું ના કરવું જોઈતું તું. હા,
શું આણે આ આના કરતા તો ઓલી હિરોઈન રાખી હોત આની સાથે તો કેટલી સરસ હતી. ઓલી આનું આ કામ જો ઓલીને આપ્યો ને બહુ ફાઇન કરત. તો આપણે પાછા જે કોઈ દુનિયામાં સાંભળતું નથી ને સાંભળવાનું નથી ને ચેન્જ કરવાનું નથી એ બેઠા બેઠા સજેશન આપીએ, રાઈટ? અને પછી ઘણી વખત કમ્પ્લેન પણ કરીએ, મૂવી બનાવ્યું છે, કોઈને એક્ટિંગ કરતા નથી આવતી, બધા પૈસા પડી ગયા, રાઈટ? કેટલી વખત મૂવીમાં જેને કે પૈસા પડી ગયા, ફાલતુ મૂવી હતું, રાઈટ? એટલે આપણે જ્યારે મૂવી જઈએ જોવા જઈએ છે ને ત્યારે પણ આપણે મૂવીની અંદર કેટલા ઇન્વોલ્વ થઈ જઈએ છે, પણ એની અંદરથી આપણને ઘણી બધી શીખ પણ મળે છે. ઘણી વખત આપણે ખબર છે મૂવી જોવા જઈએ ને તો હોરર મૂવી જોવા જઈએ અને હોરર મૂવી જોઈએ, ઘણા લોકોને તો હોરર મૂવીની આમે આમ પચતું તો હોય નહીં, પાછા હોરર મૂવી જોવા જાય, 500 રૂપિયાની ટિકિટ લે અને પછી કહે તું મને ડરાવ અને મારાથી તો હેન્ડલ થતું નથી, રાઈટ? એટલે આપણી બુદ્ધિમત્તાની ક્વોલિટી જોવાની. મજાની છે કે નહીં? આપણે મજાના કેરેક્ટર છે કે નહીં? મજાના કેરેક્ટર છે, ઓલા મૂવીના જેવા કેરેક્ટર છે એવા આપણે કેરેક્ટર છીએ કે નહીં? તો આ દુનિયા જે છે એ ખૂબ જ મોટું રંગમંચ છે. આ રંગમંચની અંદર ભગવાન જે છે એ ડિરેક્ટર છે અને આપણે જે 700 કરોડ આત્માઓ જે છીએ એ એક્ટર છીએ. આપણે જેટલા બી એક્ટર્સ જે એક્ટિંગ કરી રહ્યા છે, પહેલા જ લેસનમાં કીધું હતું ને કે પોતાની જાતને 3 કોન્શિયસનેસમાં રાખો. કઈ 3 કોન્શિયસનેસ કીધી હતી? જોઉં છું મેમરી કેટલી પાવરફુલ છે. આત્માની 3 કોન્શિયસનેસમાં, આત્માના લેસન પછી મેં તમને 3 કોન્શિયસનેસ દેખાડી દીધી, પિક્ચર સાથે દેખાડેલી. પહેલું કે હું આત્મા, કોણ છું? દ્વૈતા યોગ. હું આત્મા એક્ટર છું, હું આત્મા પ્લેયર છું, અને ત્રીજું હું આત્મા મહેમાન છું, રાઈટ? બધા તમે એકો એક જણા, એક કઈ જવાબ નથી આવ્યો, એકો એક જણા ચારે ચાર લેસન નેક્સ્ટ લેસનમાં પાકા કરીને આવજો. જો આટલું બધું મેમરી લોસ નો પ્રોબ્લેમ હોય ને તો આપણને રિપીટેશનની બહુ જરૂર છે. ઓકે, કારણ કે જો એ કન્સેપ્ટ યાદ નહીં હોય તો પછી કેવી રીતે હું આગળ તમને સમજાવું, રાઈટ? કારણ કે અહીંયા તો આપણે એક કન્સેપ્ટને સમજવા બેઠા છીએ. તો આ સૃષ્ટિના રંગમંચ પર જો હું ડ્રામા કરી રહ્યો છું તો આ ડ્રામા જે છે એ કોઈ બી ડ્રામા હોય, કોઈ બી મૂવી કેટલા કલાકની હોય? 3 કલાક હોય, જોધા અકબર જેવા 4 કલાક હોય, રાઈટ? પણ 5 કલાક ની મૂવી ના હોય. પછી કોક સિરિયલ કેટલા કલાક ની હોય? અડધો કલાક ના, ઈ ચાલે કેટલા સિરીઝ? બહુ વખત 3000-5000 થાય છે. કેટલા એપિસોડ ચાલે એના? હવે તમને બધા એપિસોડ ખબર હોય, કભી સાસ ભી કભી બહુ થી, મેં તો એક એપિસોડ જોયો નથી. પછી હું તમારા ઘરે આવું ને તમે ટીવી લગાડીને બેઠા હોય અને હું કહું કે આ શું બકવાસ સિરિયલ જોવા બેઠા છે, ઓલી રડે છે ને ઓલી એને બ્લેમ કરે છે ને ઓલી બ્લેમ કરે છે, તમે મને શું કહેશો? બેન તમને શું ખબર, પહેલેથી સિરિયલ જોઈ છે, રાઈટ? બરાબર ને? 5000 ચાલતો હોય તો તમે મારા પર ધ્યાન આપશો કે એપિસોડ પર ધ્યાન આપશો? ચોખ્ખું કહો, એપિસોડ પર. કારણ કે આ ઈ એકદમ બસ ફાઇનલ એપિસોડ છે, રાઈટ? અને હું ફાઇનલ એપિસોડમાં આવીને કહું આને આવું ન કરવું જોઈએ, આને આવું ન કરવું જોઈએ, આ તો ખોટું કરે છે, આનામાં તો બુદ્ધિ જ નથી, આને તો આવી એક્ટિંગ કરતા જ નથી આવડતી, આ આવું ન કરે, આ કેટલું બધું દુઃખ આપે છે, તો તમે મારું સાંભળો. કેમ બોલ કરો છો? મને એન્જોય કરવા દો ને, આપણે 1/2 કલાક પછી વાત કરશું, બરાબર? શાંતિ રાખો. શાંતિ રાખો,
કારણ કે હું અહીંયા મેં સિરિયલ જોઈ નથી, તમે શાંતિથી બેસીને એન્જોય કરો છો અને હું અહીંયા અશાંત થાઉં છું. બરાબર બરાબર ને? આ જ વિશ્વનું ડ્રામા જે છે એના વિશે આપણે આજે શીખવાના. આપણે શું કરીએ છે, આ તો આવો સુધરતો જ નથી, આખી જિંદગી કીધું પણ આનામાં તો જરાય ચેન્જ જ આવતું નથી, કોઈ દિવસ જિંદગીમાં સુધરવાનો જ નથી, એવું કહો છો કે નહીં? બોલી બોલીને થાકી ગઈ પણ સમજતો જ નથી, બુદ્ધિમાં જતું જ નથી, બદલતો જ નથી, આ તો કોઈ જિંદગીમાં બદલવાનો જ નથી, કહીએ છે કે નહીં? કહીએ છે આપણે? હવે ઈ બિચારાના નાટકનો કયો એપિસોડ ચાલે ઈ તમને તો ખબર ના હોય. એ એક્યુરેટ ડ્રામા પોતાનો કરતો, ડાયરેક્ટરે કીધું કે તારે રોલ કરવાનો. હવે ડાયરેક્ટરે રોલ આપ્યો અમિતાભ બચ્ચન નો અને તમે કહો કે ના તું તો અમજદ ખાન નો જ કર, તો ઓલો તો નહીં જ કરે ને, એ તમારું થોડી માનશે, એ તો ડાયરેક્ટર નું માનશે. માનશે કે નહીં? પૈસા તમે આપ્યા છે કે ડાયરેક્ટરે આપ્યા છે? ડાયરેક્ટરે આપ્યા છે. તો જે ડાયરેક્ટર કહેશે ઈ કરશે કે હું કઈશી કરશે? તો હવે જયારે મને ખબર પડી જાય કે ડાયરેક્ટર નું જ કીધું કરવાનું છે, તો મારે શું કરવું જોઈએ? ડાયરેક્ટર કોણ? ના ના, મારે મારું શું કામ? મને ખબર છે કે અમિતાભ બચ્ચન જે છે એ ડાયરેક્ટર ના કીધેલા ડાયલોગ બોલશે, મારું કીધેલું સાંભળવાનું નથી, તો મારે શું કરવાનું? સાંભળવાનું, જોયા કરવાનું. એક્ઝેક્ટલી. આજનો ક્લાસ તો બુદ્ધિમાં બેસી ગયો. ચલો આજનો ક્લાસ તો પાક્કો બુદ્ધિમાં બેસી ગયો, મારે આગળ જવાની જરૂર નથી. બસ હવે જે હું બોલ્યા રાખું ને તમે સાંભળ્યા રાખો, કારણ કે તમે મને ચેન્જ કરી નથી શકવાના, હું તમને ચેન્જ નથી કરી શકવાની, રાઈટ? એટલે આજનો જે સેશન છે ને એ વિશ્વના નાટકમાં કોનો શું રોલ છે ને મારો શું રોલ છે એ સમજવાનું છે. અને નાટકનો જેમ ટાઈમ હોય છે ને, તો આપણે બધા સમય સાથે બંધાયેલા છે, આપણે ચેન્જ નથી થતા તો સમય ચેન્જ કરે છે, રાઈટ? લોકોએ જ્યારે પ્રકૃતિનું સત્યાનાશ કરવાનું ચાલુ કરી દીધું, તો પ્રકૃતિએ એક જ એક કીડો મોકલાવી દીધો, કોરોના. અબ જો મેં કહું તુમ હી કરોગે ઓર કરોગે હી, એવું થઈ ગયું કે નહીં? એટલે પ્રકૃતિને અને સમયને પોતાની ડ્રામાને કેવી રીતે ચલાવવાનું છે ને એને એક્યુરેટ ખબર છે. પણ આપણે શું છે, આપણે ડ્રામાને સમજ્યા નથી, એટલે આપણે ડ્રામાને ફિક્સ કરવા જઈએ છીએ. ડ્રામા ફિક્સ થતો નથી, અને ફિક્સ નથી થતો એને નથી થતો જોઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ દુઃખી થવાથી પણ એ બદલવાનું નથી. આપણા દુઃખી થવાથી જે વ્યક્તિ આપણને દુઃખ આપ્યું છે એ બદલાવાનો નથી, જે આપી રહ્યો છે એ બદલાવાનો નથી, જે આપવાનો છે એ બદલાવાનો નથી. મારે મારો દ્રષ્ટિકોણ બદલ્યો તો એટલીસ્ટ મને દુઃખ ન થાય એની જવાબદારી હું લઈ શકું, અને એની જ માટે સમયને જાણવું જરૂરી છે. તો આજનો જે આપણો વિષય છે એ સૃષ્ટિ ચક્ર ઉપર છે. અને જયારે ચક્રની વાત કરવામાં આવે ત્યારે સમય જે છે ને, કોઈ બી તમે ઘડિયાળ ચોરસ જોઈ હશે, પણ જેના જ્યારે એના જે કાંટા જે ફરતા હોય છે એ ચોરસમાં ફરતા હોય છે, આમાં ફરે છે? કાંટા કેવી રીતે ફરે છે? ચોરસ ઘડિયાળના કાંટા કેવી રીતે ફરે છે? રાઉન્ડમાં ફરે છે, સાયકલમાં ફરે છે, રાઈટ? કારણ કે ટાઈમ જે છે ને એ લિનિયર નથી, ટાઈમ જે છે એ સાયક્લિકલ છે, વર્તુળાકારમાં છે. અને વર્તુળાકારમાં કેમ છે? કારણ કે એમ કહેવામાં આવે છે સમય જે છે એની પુનરાવૃત્તિ થાય છે, ટાઈમ રિપીટ્સ, રાઈટ? આપણે ફેશન બી હોય છે, શું થાય છે ફેશન શું છે, રાઈટ? ઓલી બેલ બોટમ પહેલા પહેરતા હતા એ પછી આવી, 10 વર્ષ પછી આવશે, 10 વર્ષ પછી પાછી બંધ થશે, પાછી જશે, પાછી આવશે. ઓલી અનારકલીનો ડ્રેસ પહેલા આવ્યો, પછી 10 વર્ષ પછી 10-20 વર્ષ નહીં આવ્યો, પાછો 10-20 પછી. હવે ફેશનમાં છે, અનારકલી ફેશનમાં છે. હવે અનારકલી ફેશનમાં નથી, હવે સ્ટ્રેટ લાઈનના ડ્રેસીસ છે, રાઈટ? એટલે આ ડ્રેસીસની પણ ફેશન શું છે? એ પણ રિસાયકલ જ થાય છે ને, એ પણ સાયકલમાં જ ફરે છે ને તમારે, રાઈટ? તમે જોશો તો એવું જ છે ને, બીજું કઈ નવું તો નથી આવી જતું, રાઈટ?
તો સમય જે છે એ આજે આપણને શું કહેવા માંગે છે? આપણે સમયના ચક્રને વિચારવાની સમજવાની શું જરૂરત છે? સમયનું ચક્ર શું છે? એને મારી સાથે એના જીવન સાથે એના શું લેવા દેવા છે? ઓકે, તો કોઈ ભી ચક્ર જોઈએ ને તો ચક્રનો અર્થ એ થાય કે ચક્ર જે છે ને એનો અર્થ જ થાય કે જેનો આદિ કે અંત નથી. તમે સાયકલનું પૈડું ફરતું હોય ને તો સાયકલનું પૈડું જયારે ફરતું હોય ત્યારે તમે એને કહી શકો કે અહીંયાથી શરૂ થયું ને અહીંયા ખતમ થયું કહેવાય? ખબર પડે? પંખો ફરતો હોય, જયારે પંખો ફરતો હોય ત્યારે તમે કયો કાંટો પહેલા છે ને કયો કાંટો પછી છે ખબર પડે? કયો ફર્સ્ટ છે ને કયો સેકન્ડ છે ખબર પડે? જયારે ફરતો હોય ત્યારે ખબર પડે છે? નથી ખબર પડતી. એટલે કેમ? કારણ કે જયારે કોઈ ભી ચક્ર ફરતું હોય ને ત્યારે આનો એનો શરૂઆત કે અંત જાણી નથી શકાતી. એ અવિરત ફરિયા જ રાખે છે, ફરિયા જ રાખે છે, ફરિયા જ રાખે છે. જયારે રેખા હોય ને, જો તમે જ્યોમેટ્રી શીખ્યા હોય તો રેખાના બે બિંદુની વચ્ચેની જે લીટી હોય એને રેખા કહેવાય, કરેક્ટ? એટલે પહેલો બિંદુથી છેલ્લે બિંદુ સુધી જાય, એટલે અહીંયાથી સ્ટાર્ટિંગ અહીંયાથી એન્ડ. પણ ટાઈમનું એવું નથી, કોઈ પણ ચક્રનું એવું નથી. અને કુદરતના ઘણા બધા ચક્ર છે. તો હવે આપણે જોઈએ કુદરતના કયા કયા ચક્ર છે. તો સૌથી પહેલા જે છે એ દિવસ રાતનું ચક્ર, ઋતુનું ચક્ર. તો ઋતુના ચક્રની અંદર પછી પુનર્જન્મનું ચક્ર, જળ ચક્ર, દિવસ અને રાતનું ચક્ર. અને મારા ખ્યાલથી મેં જે આમાં અહીંયા લખ્યા નથી એનાથી વધારે પણ તમને ચક્ર ખબર હશે. બીજા કોઈ ચક્ર છે જે હું મિસ કરું છું? બીજા કોઈ ચક્ર છે જે હું મિસ કરી રહી છું? એક મિનિટ, હું તમને અનમ્યુટ કરું છું. હા, બીજા કોઈ ચક્ર છે? નથી? ઋતુનું ચક્ર છે, જીવનનું ચક્ર છે, જન્મ મૃત્યુ એ આવી ગયું ને, જન્મનું ચક્ર, જન્મ પુનર્જન્મનું ચક્ર. જન્મ અને મૃત્યુ તો ના કહેવાય, શરીરમાં આવ્યા એટલે જન્મ, શરીર છોડ્યું એટલે મૃત્યુ. એનું નામ મૃત્યુ આપ્યું છે. આપણે પુનર્જન્મ લઈએ છીએ એટલે મૃત્યુનો તો પ્રશ્ન જ નથી. એટલે આપણે અહીંયા જન્મની સાથે ભાષામાં હવે જ્ઞાનની ભાષામાં પુનર્જન્મ કેવું. પછી કર્મનું ચક્ર, ઋતુચક્ર. ઋતુચક્ર આવી ગયું જે ઉપર સ્ક્રીન પર છે. એના સિવાયનું કોઈ ચક્ર કહો મને. સુખ દુઃખ, સુખ દુઃખ ચક્ર. વેરી ગુડ. પછી કર્મનું ચક્ર. પછી લેનદેન, લેનદેન નું ચક્ર. પછી અરે સિમ્પલ ચક્ર છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર. સૃષ્ટિ ચક્ર એ નથી બોલવાનું. જે લોકો કરેલું છે એ લોકો નથી બોલવાનું. જે લોકો કર્યા છે ને કોર્સ એમને નથી જવાબવાનું. મંગળ, બુધ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ નું બી ચક્ર, મહિનાનું ચક્ર, રાઈટ? તો આ બધા જ ચક્ર છે. અને ચક્ર ની વિશેષતા શું છે? રવિવાર પછી સોમવાર આવે. મારામાં તમારામાં તાકાત છે રોકવાની? છે તાકાત તમારામાં રોકવાની? મારામાં તો નથી ભાઈ, આપણે તો હાથ હેઠા. કાળ ચક્ર. હા, કાળ ચક્ર છે. ઓકે, હવે દિવસ અને રાતના ચક્રને રોકવાની આપણામાં તાકાત ખરી? તમે સૂરજને ઉગતા રોકી શકશો? ના. એટલે જે ચક્ર ચાલે છે એ કોઈનાથી રોકાતું નથી. મારા કે તમારા કહેવાથી એની અંદર પરિવર્તન આવી શકતું નથી. હવે જે બી ચક્ર છે ને એ દરેક ચક્રના ચાર ભાગ છે. ઋતુઓની અંદર પણ ચાર ઋતુઓના પણ ચાર ચરણ છે, હે ને? દરેક ચક્રના ચાર ચરણ છે. ચોમાસુ, પછી આગળ 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 બોલતા જાઓ. શિયાળો. હા, આપણે આપણે છે ને બાળ મંદિરના ક્લાસમાં બેઠા છે. શિયાળો, ઉનાળો, ઉનાળો, પછી
હવે પાણીનું ચક્ર બોલો, ગુજરાતીમાં નહીં બોલો, ઇંગ્લિશમાં બોલો ચાલશે, કારણ કે ગુજરાતી આમાંથી ગુજરાતી આપણે ભલે વાત કરતા હોય પણ ગુજરાતી બોલતા ના આવડતું હોય ઘણી વાર એવું થાય ને. ક્લાઉડી. હા, જળ ઋતુ આનું ખબર છે કે નહીં? પાણીનું ચક્ર શીખ્યા છે ને બાળ મંદિરમાં? પાછું વરસાદ આવે. ચલો આમાં પાસ થઈ ગયા. નેક્સ્ટ. પછી જીવનના ચક્ર બાળ અવસ્થા ગ્રહસ્થા બચપન યુવાવસ્થા વાનપ્રસ્થા અને ગૃહસ્થા આશ્રમ. ઓકે ગુડ. આ બધા ચાર આવી ગયા બરાબર. મને એવું લાગે છે હું ક્વેશ્ચન આન્સર કરીશ ને તો આવતા સેશનમાં તો આખું સેશન યાદ રહી જશે. હવે જે બી ચક્ર જે છે ને, દિવસનું ચક્ર કો, હવે દિવસનું ચક્ર કેટલા મહિનાનું, કેટલા કલાકનું? 24 કલાકનું. ઋતુ 12 મહિનાની ઋતુ હોય, રાઈટ? અને વર્ષના કેટલા દિવસ? 365. તમને કોણે કીધું? તમને કોને કીધું? અધિક મહેનત વધારે હું પૂછું છું કે તમને કોને કીધું? સિમ્પલ ક્વેશ્ચન. અત્યારે તમે દિવાળી દિવાળી તમે જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રમાણે મનાવો છો? ના. તો ત્યારે પંચાંગ લઈને બેસો છો? ત્યારે તો પંચાંગ લઈને બેસો છો. તો પછી 12 અને એ જે દિવસ એમાં તો 354 દિવસના એક વર્ષ છે ને, અહીંયા 365 દિવસનું છે. તો બધેમાંથી કયું સાચું? 365 સાચું. તો આપણે આપણે જે આટલી હિન્દુસ્તાની સંસ્કૃતિની દિવાળીઓ મનાવે છે એ ખોટું? એ ખોટું? કારણ કે આપણું જે કેલેન્ડર છે એના ઉપર તો સપ્તર્ષિ તારા ને બધું, આ તારા મંડળ ને બધું, જે જ્યોતિષ શાસ્ત્ર ને બધું જ, તો એ બધું જ ખોટું. અને 365 કેમ? આપણે અમેરિકામાં બેઠા એટલે 365 સાચું એમ? પોલિટિકલ એન્ડ ડેમોક્રેટિક આન્સર આપવાનો. આપણું ચંદ્ર ઉપરથી દિવસો છે, રાઈટ? એટલે આપણે શું કર્યું કે જયારે આપણે સ્કૂલનું વર્ષ ચાલવું હોય તો આપણે કેલેન્ડર યર યુઝ કર્યું, પણ આપણે આપણા તહેવાર મનાવવા હોય તો આપણે ભારતીય આપણે શું કરવાનું? સગવડિયો ધર્મ ભાઈ, રાઈટ? આપણે સગવડિયો ધર્મમાં જીવવા વાળા માણસો, એમાં ગુજરાતી તો પાક્કા સગવડિયો ધર્મ. આપણે આનંદ મળે એવું કરવાનું, આપણે કોઈની સાથે આપણે ઝઘડા બિઘડા કરવાના. તારે તું 354 રાખ ને, હવે માયાન વાળો કહેશે અમારે 500, તું 500 રાખ ને, મારે કઈ લેવા દેવા નથી. એટલે એમાં આપણે મારે કઈ લેવા દેવા નથી એ એટીટ્યુડ થી રહ્યા. કેમ? કારણ કે મારી જીવન જીવવામાં મને એમાં માનવામાં કે ન માનવામાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. મારી લાઈફ સારી રીતે જાય છે, બરાબર? તો હવે આજે હું તમને એક કન્સેપ્ટ કહું છું કે એવી જ રીતે જેમ સૃષ્ટિનું જે ચક્ર છે એ 5000 વર્ષનું છે. હવે તમે 5000 વર્ષ મેં કીધું તો મને સવાલ પૂછવા જશે, પણ જે ટીચરે તમને 365 દિવસનો એક વર્ષ કીધું એને તો સવાલ પૂછવા નહીં ગયા. તમે આ 365 નો હિસાબ ક્યાંથી લાવ્યા? પૂછો ટીચરને? નહીં પૂછો, રાઈટ? એટલે તમારે મને પૂછવાનો હક ખરો? યસ યસ. આ તો પછી જુલમ કહેવાય ને. એ વખતે નાના હતા તો ટીચર ને નહીં પૂછાયું, હવે મારા ઉપર જુલમ કરવાનો કે મોટા થઈ ગયા એટલે? હા, નાના હોય તો ખબર ના હોય એટલે હવે મોટા થયા એટલે આર્ગ્યુમેન્ટ કરવાની એવું?
સમજવા માટે રાઈટ. તો જ્યારે 5000 વર્ષની જે વાત કરવામાં આવી છે ને, એની અંદર એ 5000 વર્ષનો હિસાબ જે છે ને એ આપવામાં આવ્યો છે કે આ 5000 આ કાળચક્રની અવધિ 5000 વર્ષની છે એ બધા ધર્મોમાં કહેવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં પણ અત્યારના પણ તમે મારા ખ્યાલથી અમેરિકાની જે એક બુકમાં મેં વાંચ્યું હતું કે હિન્દુ ધર્મની અંદર જે આ ચક્ર ફરે છે એ 5000 વર્ષ પછી ફરે છે અને મહાભારતની લડાઈ થઈ 5000 વર્ષ થઈ ગયા. કારણ કે જયારે ભીષ્મ પિતામાએ કહ્યું હતું કે આ લડાઈ 5000 વર્ષ પહેલા પણ આ સેમ લડાઈ લાગેલી હતી. મુસ્લિમ ધર્મની અંદર એમ કહેવામાં આવે છે હર 5000 સાલ કે બાદ ખુદા ખુદ આતા હૈ ઓર કબ્ર દાખિલ કે કો નિકાલતા હૈ ઓર હર કબ્ર સે નિકાલ કે રૂહ સે ઉસકે ઉસ કયામત કે સમય પે હિસાબ લેતા હૈ. ક્રિશ્ચિયન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે 3000 વર્ષ પહેલા ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા સૃષ્ટિ પર સ્વર્ગ હતું. ધેર વોઝ અ પેરેડાઇઝ ઇન ધીસ વર્લ્ડ 3000 યર્સ અગો. એટલે આ ચક્રના 2000 વર્ષની ઉપર તો ક્રાઇસ્ટને આવ્યા થઈ ગયા. તો પરમાત્માએ કીધું છે, આ મેં નથી કહેતી, હું નથી કહેતી, તમારે બિલીવ કરવું. મેં પહેલા જ કીધું હતું, પહેલા જ દિવસે મેં ડિક્લેરેશન અને ડિસ્ક્લેમર આપેલું. You do not have to believe what I say. You can just hear me out. You don't have to believe it. પણ જ્યારે આપણે, જે મેં પહેલા પણ કીધું, જ્યારે આપણે મેથ શીખતા હતા અને થિયરમ શીખતા હતા તો આપણે હંમેશા હાઇપોથિસિસથી આપણે પોતાની થિયરી ચાલુ કરતા હતા. સપોઝ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને પછી આખો સમ ચાલુ કરતા હતા, રાઈટ? તો એ x is equal to 0 છે અને પછી એની સાબિતી પ્રૂવ કરતા હતા. એવી જ રીતે આપણે સાબિતી પ્રૂવ કરીએ કે આમાં સેન્સ બને છે કે નહીં. જુઓ, ટ્રાય કરો, માની લો, એવું નથી કેતી. હવે જે આ સૃષ્ટિનું ચક્ર જે છે ને એને સ્વસ્તિકામાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. અને સ્વસ્તિકામાં આપણી માટે હિન્દુ સંસ્કૃતિ માટે સ્વસ્તિકા જે છે એ ખૂબ જ શુભ કહેવામાં આવે છે, બરાબર? તમારાથી કેટલા એગ્રી છે કે સ્વસ્તિકા એટલે શુભની નિશાની છે, રાઈટ? અને આપણને એમ કહેવામાં આવે છે સ્વસ્તિકાની સાથે ગણેશ પણ મૂકવામાં આવે છે, રાઈટ? અને સ્વસ્તિકાને કાઢવા માટે પણ બહુ જ આપણે પર્ટિક્યુલર છે સ્વસ્તિકા ક્યાંથી ચાલુ કરવાનું. જો સ્વસ્તિકા ચાલુ કરે છે ને તો યુ સી આપણે રાઈટ થી ચાલુ કરવાનું, સ્વસ્તિકા નીચેથી ના ચાલુ કરાય, રાઈટ? સ્વસ્તિકા કાઢવા માટે પણ રાઈટ થી યુ ગો રાઈટ ટુ લેફ્ટ, રાઈટ? અને પછી લેફ્ટ ટુ રાઈટ, રાઈટ? એવી રીતે. એટલે એની પણ આપણને શીખવાડવામાં આવ્યું છે. પછી શુભ અને લાભ લખવાનું પણ શીખવાડવામાં આવ્યું છે. પછી સ્વસ્તિકાને નીચે કેટલા ચાંદલા કરવાના, નવી ગાડી લીધી કેટલા ચાંદલા કરવાના, 5 ચાંદલા, રાઈટ? અને સ્વસ્તિકાને બાજુ ખાલી તો રાખવાનો નહીં, સ્વસ્તિકાના વચ્ચેનું જે બોક્સ હોય એની અંદર પણ ચાંદલા કરવાના. હવે આ બધા ચાંદલા કેમ કરીએ છે? શુભ, શુભની નિશાની, શુભની નિશાની છે. કોણે કીધું? મે. કોણે કીધું તમને? દે દો. ક્યાંથી લઈ આવ્યા શુભની નિશાની? રાઈટ, વેદ. હવે એ સ્વસ્તિકા શુભની નિશાની છે એમ કેમ કહેવામાં આવે છે? કારણ કે સ્વસ્તિકાનો જ્યારે સંધિ વિચ્છેદ કરીએ ને ત્યારે એમ કહેવામાં આવે છે કે સુ પ્લસ અસ્થિ ઇઝ ઇક્વલ ટુ સ્વસ્તિક. જે વ્યક્તિએ સ્વસ્તિકના રહસ્યને સમજી લીધું એની માટે એના જીવનની હર ઘડી શુભ છે. આ લખી લો. સ્વસ્તિકા ફક્ત ચોપડા ઉપર કરવાથી સ્વસ્તિકાથી શુભ નથી થઈ જતું. જો સ્વસ્તિકાનો અર્થ નથી સમજ્યો, સ્વસ્તિકાની રીતે જીવતા નથી શીખ્યા તો પછી સ્વસ્તિક આવે. કેટલા સ્વસ્તિક કાઢી નાખ્યા જીવનમાં, બધું શુભ શુભ થયું? કોઈ દિવસ જીવનમાં કીધું નથી આય હાય, આય હાય થયું જ નથી, હાય હાય નથી થયું, મોડાથી નથી થયું, પણ માથામાં તો થયું હશે ને. મોડાથી કોઈને નહીં કીધું હોય, ઈગોએ નહીં કેવડાવ્યું હોય, પણ દિમાગમાં તો ચાલતું હશે ને આય હાય. કેમ આય હાય? કારણ કે સ્વસ્તિકાના અર્થને નથી સમજ્યો. ફક્ત સ્વસ્તિકા આપણને કહેવામાં આવ્યું કે આપણે કર્યા રાખ્યું. હવે સ્વસ્તિકા જે છે ને એ સૃષ્ટિ ચક્રની નિશાની છે.
અને સૃષ્ટિ ચક્રની નિશાનીમાં ને સ્વસ્તિકાના ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. જેમ ઋતુના ચાર વિભાજન થાય છે, સ્વસ્તિકા સૃષ્ટિ ચક્રના ચાર યુગોનું વિભાજન છે. સ્વસ્તિકાની અંદર જે ચાંદલો છે ને, એ ચાંદલો આપણે છીએ. આ સ્વસ્તિકા આ ચારે યુગની અંદર ચાલવા વાળી અને રહેવા વાળી હું આત્મા. મેં તમને આત્માની નિશાની શું કીધી? લાઈટ, બિંદુ સ્વરૂપ, બિંદુ. અને એ રહે છે ક્યાં? અહીંયા. અહીંયા માતાઓ ચાંદલો કયો કરે? હવે આજકાલની સાડીઓ પહેરે, એ કલરનો ચાંદલો કરે, એ વસ્તુ અલગ છે. પણ આઈડિયલી ચાંદલો નો કલર શું? રેડ. રેડ કલરનો ચાંદલો કેમ કરે ખબર છે? કારણ કે આપણે જે ઘરમાંથી આત્મા આવી છે એ લાલ પ્રકાશની છે, એટલે એ લાલ પ્રકાશના ચિહ્ન સ્વરૂપે ચાંદલો લાલ થાય છે. અને સ્વસ્તિકા પણ કંકુનો જ થાય છે, એ પણ લાલ જ થાય છે. બરાબર. લાલનું શું મહત્વ છે? કારણ કે આત્મા જે ઘરથી આવેલી છે એ ઘરનો રંગ લાલ છે. હવે શાસ્ત્રોમાં કશે લખી ગયું હશે, ખોવાઈ ગયું હશે, આપણે એના પર કઈ તવજ્જો આપી નહીં, ધ્યાન આપ્યું નહીં ને, આપણે ભૂલી ગયા ને, આપણને સ્વસ્તિકા કરતા કોઈએ શીખવાડી દીધું ને કર્યા રાખ્યું. ચાલો નારિયેળ પર કર્યું ને, ગાડી પર કર્યું ને, ગેસ પર કર્યું ને, પછી સેના સેના પર કર્યું હશે ભગવાન જાણે, પ્રિન્ટર પર કર્યું ને, બધા ઉપર કરી નાખ્યું. હવે પ્રિન્ટર પર સ્વસ્તિકા કરવાથી એની અંદર ના નીકળતા બધા જ પ્રિન્ટ આઉટ સારા આવશે એવું? એવું કે પ્રિન્ટર જલ્દી તૂટશે નહીં કે રિપેર નહીં કરવું પડે એવું? યુ નો વોટ આઈ મીન, વોટ આર વી ડુઈંગ, યુ નો, યુ હેવ, ધીસ ઇઝ વાય આને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે. કે જે બી કરીએ છે એનું પોતાની સાથેનું કનેક્શન તો સમજો, કનેક્શન તો વિચારો. તો આ સ્વસ્તિકા જે છે એની માટે કહેવામાં આવે છે કે આપણા જીવનની દરેક ઘડી શુભ છે. હવે તમે બેન કહેશો આ કોરોના આવ્યો એ શુભ છે? તમે પોતાની જાતને જ વિચારજો. આવતીકાલે બેસીને ટ્રેનમાં હોય કે નવરા બેઠા હોય કે 5 મિનિટનો ટાઈમ હોય, કશે ન હોય તો બાથરૂમમાં બેઠા હોય, તો 10 છે ને પોઝિટિવ વાતો વિચારજો કે કોરોનાથી મને શું ફાયદો થયો. તો તમને 10 પોઈન્ટ તો મળી જ જશે, રાઈટ? એટલે વૈશ્વિક રીતે એક રોગચાળો છે, પણ શું એમાં લાભ છે? ના ના, હા હા છે. હું તમને કહું છું કે તમે બેસીને એક એક સમજદાર વ્યક્તિથી, એક મન અને બુદ્ધિની સમજથી પોતાની જાતને જોઈને પછી વિચારીને એના પર ચિંતન કરીને તમે લાવશો ને, એનાથી 10 વાત મળશે જે પોઝિટિવ છે. કેમ? કારણ કે મારી દ્રષ્ટિએ જે પણ આ પરિવર્તન આવ્યું છે એ મારી માટે છે, અને એ સ્વસ્તિકાનો અર્થ છે. અને સ્વસ્તિકા ને જે ચાર ભાગમાં, ચાર યુગના વિભાજન કરવાનું છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. આ મુજ આત્માની આ ચાર યુગની યાત્રાની કહાની છે, વાર્તા છે. તો હવે ચલો આપણે વાર્તા સાંભળીએ. ખૂબ 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 5000 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું ખૂબ જ પવિત્ર, જ્યારે પરમાત્માએ જેવી મને બનાવેલી એવી જ મારી સ્થિતિ હતી, અને એવી જ હું પવિત્ર, ખુશ, આનંદ, સુખ, પ્રેમથી ભરપૂર હતી. તમે મને કહો આ 7 વસ્તુ જે આપણે પહેલા દિવસે કરી, તમને પ્રેમ જોઈએ છે? સુખ જોઈએ છે? શાંતિ જોઈએ છે? શક્તિ જોઈએ છે? માનસિક શક્તિ જોઈએ છે? શુદ્ધતા જોઈએ છે? વ્યવહારમાં પવિત્રતા જોઈએ છે? ઓનેસ્ટી જોઈએ છે? આ બધું જ જોઈએ છે. કેમ જોઈએ છે ખબર છે? કારણ કે આપણે એવી લાઈફ જીવ્યા છે. જે લાઈફ જીવ્યા ન હોય ને એની આશા પણ ન હોય. આપણે જીવ્યા છે, આપણને ખબર છે એ સુખ શું હોય ને એનો સ્વાદ ચાખેલો છે.
જે સ્વાદ ચાખેલો હોય ને ત્યારે આપણને ખબર હોય કે આ જે મેં સ્વાદ ચાખ્યો છે અને જે આ છે ને એ બરાબર નથી. તમે એક વખત તમારી મમ્મી બનાવતી હશે કે તમારી વાઈફ બનાવતી હશે કે દીકરી બનાવતી હશે, બે વખત બનાવશે, ઓલી એક દિવસ મૂડ ખરાબ હશે અને પાઉંભાજી બનાવશે, અને એક દિવસ સારા મૂડમાં પાઉંભાજી બનાવશે અને એટલે ખબર પડી જશે. ઓલા દિવસ જેવી નથી, ઓલા દિવસ જેવો ટેસ્ટ નથી, રાઈટ? તમે કોઈ હોટલમાં 10 વર્ષ પછી જશો અને પાછા જશો, ઓલું પહેલા જેવું નથી. કેમ? દાઢે બેસી ગયો છે સ્વાદ, રાઈટ? એવી જ રીતે આત્માના દાઢમાં સુખ શાંતિનો સ્વાદ બેઠેલો છે અને છે એટલે ખબર છે કે નથી. સમજાયું? દાઢમાં સ્વાદ બેઠેલો છે એટલે ખબર છે કે આને સુખ શાંતિ કહેવાય નહીં. આને સુખ શાંતિ કહેવાય? આજની દુનિયામાં જે ચાલે છે એને સુખ શાંતિ કહેવાય? કહેવાય કે ન કહેવાય? હા કે ના? નહીં, ન કહેવાય, ન કહેવાય. તમને કોણે કીધું? તમને કોણે કીધું આને સુખ શાંતિ ન કહેવાય? અરે કેટલું સરસ અનુભવ. હા, અનુભવ. કોનો અનુભવ? કયો અનુભવ? આ જે આપણને ફીલ થાય છે કે નથી સારું થતું. તો નથી સારું થતું નો અનુભવ કરવા માટે જે સારું હતું એ તો ખબર હોવી જોઈએ ને. હા, એ ભૂલી ગયા. સારું હોય, ખબર હોય, સારું શું છે ખબર હોય તો ખબર પડે ને. સારું અને માઠામાં ખબર કેવી રીતે પડે? જયારે સારું ખબર હોય તો માઠાની ખબર પડે ને. તમે સમજો છો? આ સમજશો ને તો જ આ ચક્ર સમજશો. તો જયારે આત્મા સૃષ્ટિ પર આવી ત્યારે સૌથી પહેલા આપણે સતયુગમાં હતા. હવે સતયુગ એવી દુનિયા હતી કે જ્યાં દેવી દેવતાઓ રાજ્ય કરતા હતા. આપણે દેવી દેવતાઓ હતા. કોણે કીધું? કોણે કીધું? શાસ્ત્રોમાં લખ્યું છે. ક્યાં ગયા? ઈ શાસ્ત્રોમાં નથી લખ્યું. ભગવાન આપણને કહે છે કે જયારે તમે યુ રાઈટ ગૌરાંગ ભાઈ દક્ષા બેન વર્ષા બેન ઠાકોર ભાઈ લતા બેન જ્યોતિ બેન મિનલ બેન જે બી યુ ઇટ્સ અબાઉટ મી વૈશાલી બેન. ઈ શરીરનું નામ છે, પણ જયારે આત્મા હું સૌથી પહેલી હું આવીને ત્યારે જે મેં જીવન જીવેલું ને, કારણ કે હું કોઈ પણ આત્મા જયારે પરમધામથી આવે ને ત્યારે એ સંપૂર્ણ કવરો કાગળ હોય, પૂરી પવિત્ર હોય, એની અંદર રિંચક માત્ર પણ અપવિત્રતા ન હોય, અશાંતિ ન હોય. એટલે આત્માની મેમરી જે છે ને એ ફોર્મેટેડ મેમરી હોય છે, ક્લીન ફોર્મેટેડ મેમરી. એ ક્લીન પ્યોર મેમરી સાથે નવું કમ્પ્યુટર જે છે એ સતયુગની અંદર બાય કરીએ આપણે. સમજો ને, ફૂલ મેમરી ડેટા, ફૂલ ફંક્શન, બ્રાન્ડ ન્યુ આત્મા, બ્રાન્ડ ન્યુ. ઓકે, બ્રાન્ડ ન્યુ આત્માને જ્યારે પ્રવેશતા થાય સતયુગમાં, પરમધામથી આત્મા આવે ત્યારે, કારણ કે એ આત્માની અંદર રિંચક માત્ર પણ કોઈ પણ ઇમ્પ્યોરિટી નથી, ત્યારે એ સતયુગમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. આત્મા દેહી અભિમાની હતી. દેહી અભિમાની હતી એટલે એને બોડી, હું બોડી છું એ ખબર જ નહોતી. જયારે બોડી ખબર નહોતી ત્યારે ઓફકોર્સ એની કોન્શિયસનેસ, સોલ કોન્શિયસનેસ હોવાથી એને સોલ શું છે એની અવેરનેસમાં અને એના વાઇબ્રેશનમાં જીવતી હોવાથી 100% શાંતિ, 100% પવિત્રતા, 100% સુખ અને સમૃદ્ધિ. આત્માની વેલ્યુ આત્મા પોતાની વેલ્યુથી બનાવે છે. જેટલી મારી આંતરિક આત્માની વેલ્યુ વધારે એટલી મારી વેલ્યુ વધારે, અને જેટલી મારી વેલ્યુ વધારે એટલી જ એ પ્રકારની સુખ સુવિધા, શાંતિ અને પવિત્રતાની ડિઝર્વ કરવાની આત્માની શક્તિ વધારે. જે આત્માઓએ પોતાની જાતને એટલી પ્યોર બનાવેલી હતી એ આત્માઓ સતયુગમાં રહેતી હતી. અને એના જ માટે હવે તમે મને કહો, ઓલા કયું મૂવીનું તો નામ હું ભૂલી ગઈ છું, હવે મને મૂવી યાદ નથી, પણ કયા મૂવીમાં ગીત હતું જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, રાઈટ? હવે ઈ ઓલા રાઈટરને કોણે કીધું સોને કી ચિડિયા હતી?
હવે ગૌરાંગભાઈ એમ નહીં કેતા કે ભાઈ આ શાસ્ત્રોમાં લખેલું હતું કે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હતી બસેરા ક્યાં લખેલું છે સ્મૃતિમાં છે આત્માની સ્મૃતિમાં છે અને સ્મૃતિ જ્યારે ઇમર્જ થાય છે જ્યારે આત્માની અંદર જે પ્યોરિટી હોય ને ત્યારે એ સ્મૃતિ પણ ઇમર્જ થઈ શકે અને એ સ્મૃતિ લખીને આગળ જેને હું કહીશ કે આ શાસ્ત્રો બન્યા કેવી રીતે તો સતયુગમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું આની આ લોકોના એક એક જન્મની કહાની પરમ દિવસનો સેશન છે પરમ દિવસે હું એક એક સતયુગના એક એક જન્મમાં શું શું થાય છે એના વિશે ડિટેલમાં જઈશ આજે હું ફક્ત ઓવરવ્યૂ આપી રહી છું પછી આત્મા જ્યારે સતયુગમાં 1250 વર્ષ કારણ કે સ્વસ્તિકાને ડિવાઈડ કર્યું છે ફોર ભાગમાં ઇક્વલમાં 1250 વર્ષ પછી સતયુગ પછી કયો યુગ આવે સતયુગ પછી કયો યુગ આવે કેટલા જન્મ લે છે હું કાલે તમને ડિટેલમાં પરમ દિવસે ડિટેલમાં સમજાવીશ પણ 1250 વર્ષની અવધિ પૂરી થઈ આત્મા આવી ત્રેતા યુગમાં હવે ત્રેતા યુગમાં જયારે આત્મા આવી ત્યારે રામ અને સીતાનું રાજ્ય હતું આત્મા ત્રેતા યુગની અંદર અને એને સિલ્વર એજ કહેવાય સતયુગને ગોલ્ડન એજ કહેવાય ત્રેતાને સિલ્વર એજ કહેવાય એટલે લક્ષ્મીનારાયણ સત્યનારાયણ સૂર્યનારાયણ રામચંદ્ર કેમ કારણ કે એ ચંદ્રવંશી હતા ચંદ્રવંશ એટલે ત્રેતા યુગ એટલે રામના પૂર્વજ જે હતા તમે જો રામાયણ સિરિયલ જોઈ હોય તો રામના પૂર્વજ ચંદ્રવંશી હતા એ લોકો જે છે ને એ ચંદ્રવંશી લોકોની નિશાની શું હતી કે એ લોકો કે કપાળ ઉપર સૂર્યવંશી કપાળ પર સૂર્યની તિલક કરતા તો રામની પહેલાના જેટલા બી રાજા હતા ને એ બધા જ સૂર્યનું તિલક કરતા રામથી ચંદ્રવંશ શરૂ થયો ચંદ્રવંશ એટલે શું ચંદ્રવંશ ત્રેતા એટલે ત્રુટિ એટલે થોડી કલા ઓછી જ્યારે સતયુગને 16 કલા કહેવાય 16 કણા એટલે કે 16 આના સાચી વાત આપણે બોલીએ છીએ ને 16 આના સાચી વાત 16 આના સાચી વાત એટલે 100% પણ જ્યારે ત્રેતા યુગ આવ્યું ત્યારે 80% જેટલું થઈ ગયું એટલે જેમ ચંદ્રની કળા સૂર્યની કળા વધતી કે ઓછી થતી નથી પણ ચંદ્રની કળા થાય છે એટલે ચંદ્રની કળા ધીરે 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 ઓછી થતી જાય છે તો આ પણ અહીંયા પણ આત્મા જે છે શરીર લેતી ગઈ અને જેમ જેમ શરીર લેતી ગઈ એમ એમ આત્માની શક્તિ જે છે એ થોડી 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 વપરાતી ગઈ જેમ કે તમે ફૂલ ચાર્જ સેલફોન કર્યો હોય રાતના બધા સેલફોન ચાર્જ કરતા હશે રાઈટ વિધાઉટ ફેલ રાઈટ આપણે કોઈ વખત દવા ખાવાનું ભૂલી જઈએ પણ સેલફોન ચાર્જ કરવાનું નહીં ભૂલે બરાબર હા એટલું બધું સેલફોન સાથે આપણું એટલું બધું કમિટેડ રિલેશનશિપ છે રાઈટ તો એવી જ રીતે પછી સવારના આપણે ચાલુ કરીએ વાપરવાનું ચાલુ કરીએ 10 વાગ્યામાં ફૂલ બેટરી ડાઉન તો નથી થઈ જતી ને સારો સેલફોન હોય તો 10 વાગ્યામાં તો બેટરી ડાઉન નથી થતી ને થોડી થશે રાઈટ તો એવી જ રીતે ત્રેતા યુગમાં આત્માની થોડી બેટરી ઓછી થાય છે અહીંયા પણ આત્મા સંપૂર્ણ પવિત્ર હોય છે એટલે એમને દુઃખનું નામ નિશાન નથી હોતું પણ આત્માની થોડી કળા ઓછી થઈ જાય છે પછી 1250 વર્ષ થયા અને આત્મા આવી દ્વાપર યુગમાં દ્વાપર એટલે બેપુર એટલે સુખ અને દુઃખ જ્યારે દ્વાપરમાં આત્મા આવી ત્યારે આત્માની શક્તિ જે છે એ ઓછી થઈ અને પોતાની જાતને શરીર સમજવાનું ચાલુ કર્યું આત્મા જ્યારે પોતાને શરીર સમજવાનું ચાલુ કરે ને ત્યારે કમ્પેરિઝમ ક્રિટિસિઝમ આ બધું ચાલુ થઈ જાય અને જ્યારે કમ્પેરિઝન અને ક્રિટિસિઝમ ચાલુ થાય ત્યારે જ દુઃખની ભાસના શરૂ થાય પછી હવે એમ લોકો એમ કે એવું તે વળી શું સતયુગ અને ત્રેતામાં કર્યું કે એ લોકો દ્વાપરમાં આવી ગયા એવું તે વળી શું કરી દીધું એ લોકોએ તો કોઈ પાપ કર્મ સતયુગ ને ત્રેતામાં તો દેવી દેવતા હતા
પાપ કર્મ તો કર્યું નતું, તો પછી આ ડાઉનફોલ કેવી રીતે થયો? રૂલ છે કે કોઈ ભી વસ્તુ જે હોય ને એ ઓર્ગેનાઇઝ થી ડિસઓર્ગેનાઇઝ થાય. એવરીથિંગ ગોઝ ફ્રોમ ઓર્ગેનાઇઝ ટુ ડિસઓર્ગેનાઇઝ. એવરીથિંગ હેઝ અ ડેપ્રિશિએશન. કોઈ ભી વસ્તુ હોય, તમે નવું બ્રાન્ડ ન્યુ શર્ટ લાવશો, ઓકે, તમે બ્રાન્ડ ન્યુ લાની સિલ્કની સાડી લાવશો, તમે કબાટમાં મૂકી રાખશો, ચાર વર્ષ પછી પહેર્યા વગર કાઢશો, તમે એને શું કહેશો? બ્રાન્ડ ન્યુ છે એમ કહેશો? વાપરું જ નથી શર્ટ, જૂની થઈ ગઈ. હા, પણ વાપરી પણ નથી, ફક્ત ચાર વર્ષ કબાટની અંદર પડી રહી, તો આપણે નવી કહેશું એને? જૂની. એની શાઇનિંગ ઓછી થઈ જશે, એની વેલ્યુ ઓછી થઈ જશે, એનો કલર ફેડ થઈ જશે, બરાબર? તો એવી જ રીતે આત્મા એ સતયુગ ત્રેતામાં કઈ કર્યું નથી, પણ પોતાની શક્તિ વાપરી, અને જ્યારે પોતાની શક્તિ વાપરી અને જ્યારે ત્રેતાયુગ શરૂ થયું, ત્યારે પછી એટલી શક્તિ નહીં રહી કે પોતાની જાતને દેવી દેવતા કહી શકે. એટલે આત્માની અંદર દુઃખની ભાસના શરૂ થઈ, અને જેવું દુઃખ આવે એટલે યાદ કોને કરવાનું? ભગવાન, ભગવાનને. હવે તમે, હું કહું કે તમે બ્રાન્ડ ન્યુ ઘર લીધું હોય, એક્ઝામ્પલ, તમે ઘર લીધું હોય અને બે વર્ષ થયા, ત્રણ વર્ષ થયા, પછી ઓલો દરવાજો ખખડવા લાગે, અમુક સ્ક્રુ ઢીલા થઈ જાય, તો ઘર બદલી નાખો? સરખું. હા, બદલી નાખો? ના બદલી નાખો ને, શું કરો? રિપેર કરે. હવે સ્ક્રુ નીકળી ગયું છે અને થોડોક કલર ફેડ થઈ ગયો છે, તો આપણે થોડુંક રિપેર કરીએ, રાઈટ? એવી જ રીતે જ્યારે દુનિયામાં દુઃખ ચાલુ થયું ને, તો ભગવાને એન્ટ્રી નહીં કરી, પણ એક એવી આત્માઓની પ્રવેશતા થવાની ચાલુ થઈ ગઈ સૃષ્ટિ ઉપર, સૃષ્ટિના નાટક ઉપર એવા કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થયા જે લોકોએ રિપેર વર્ક ચાલુ કર્યું સૃષ્ટિનો. કારણ કે સૃષ્ટિ વોઝ ઓકે. આજ કરતા દ્વાપર યુગની અંદર તો અતિશય સુખ હતું. હવે તમે આ દ્વાપર યુગની શું, તમે આપણે 200 વર્ષ પહેલા પણ કેટલું સુખ હતું, રાઈટ? જે અત્યારના 80 સુધી પહોંચ્યા હશે એના દાદા દાદી હતા, એ વખતે પણ કાફી સુખ હતું. મણમાં અનાજ વેચાતું હતું. આપણને તો મણ શું હોય ખબર જ નહીં હોય. ગૌરવભાઈ, મણ એટલે શું ખબર છે? 100 કિલો, 20 કિલો, 40 કિલો, 40 પાઉન્ડ 20 કિલો. મણ એટલે કેટલું? 40 પાઉન્ડ 20 કિલો, 40 પાઉન્ડ 40 પાઉન્ડ 20 કિલો. હા, 20 કિલો, રાઈટ? એટલે પહેલા તો મણના હિસાબે, આપણે કિલોના હિસાબે હવે થઈ ગયા, કિલો પણ નહીં, હવે ગ્રામમાં આવી ગયા. એ વખતે મણની અંદર વસ્તુઓ વેચાતી હતી, રાઈટ? હા, પહેલા તો સોનું પણ કિલોમાં લેતા હતા લોકો, રાઈટ? એ આઉન્સમાં આવી ગયું, રાઈટ? તો એ વખતે તો તમે, અને આ તો કિલોની ને હું આઉન્સની વાત કરું છું, હજુ તો 200-400-500 વર્ષ પહેલાની, એ હું આ વાત થાય છે 2500 વર્ષ પહેલાની. ત્યારે પણ આત્મા સુખી હતી, એવી દુઃખી નહોતી થઈ ગઈ, પણ થોડું થોડું દુઃખ ચાલુ થયું, થોડોક થોડા સ્ક્રુ ઢીલા થવા લાગ્યા, એટલે પછી આત્માએ ભક્તિ કરવાની ચાલુ કરી. તો સૌથી પહેલા, કારણ કે આત્માને ભગવાન શું છે એનું કોઈ વિઝ્યુઅલાઇઝેશન નહોતું, ખબર નહોતી, એટલે એમણે એક પરમાત્માને પિંડીના રૂપમાં સૌથી પહેલા વિક્રમાદિત્ય રાજાએ સોમનાથની અંદર શિવનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવાની ચાલુ કરી, શિવની ભક્તિ ચાલુ કરી, એ હિન્દુમાં. પછી મિડલ ઇસ્ટની અંદર ત્યારે શું હતું કે, કારણ કે દુનિયામાં પોપ્યુલેશન તો વધતું જ જતું હતું, હવે શું થાય કે જ્યારે જેમ જેમ સમય વધતો જાય, એક્ઝામ્પલ મેં તમને પહેલા બી એક વિઝ્યુઅલાઇઝેશન આપ્યું કે આ વિશ્વ રંગમંચ છે, રંગમંચની ઉપર એક જ એક્ટર કામ નથી કરતો, રાઈટ? તમે મૂવી જુઓ છો તો એક જ એક્ટર હોય છે, ઇવન રોડ પર પણ ચાલવા વાળા હોય છે ને, તો એ લોકો પણ પાર્ટ છે ને, સાઈડ એક્ટર્સના પણ પાર્ટ છે ને. એવી જ રીતે આ સૃષ્ટિની અંદર જે લોકોના જયારે પાર્ટ હતા, એ પરમધામથી આવતા ગયા, આવતા ગયા, આવતા ગયા, પોપ્યુલેશન વધતું ગયું, અને દેર ઇઝ અ વન વે સ્ટ્રીટ, દેર ઇઝ નો ટુ વે સ્ટ્રીટ. ઉપરથી નીચે આવવાનું ખબર છે, ઉપર આવ્યા છે એ જ નથી ખબર, તો ઉપર જવાના કેવી રીતે, રાઈટ? તો આગળ સૃષ્ટિ વધતી ગઈ, અને પછી દ્વાપર યુગ આવ્યું, ત્યારે પછી મિડલ ઇસ્ટની અંદર આખી સોસાયટી ડિસઓર્ગેનાઇઝ હતી. કારણ કે ત્યારે કોઈ ધર્મ નહોતું, ત્યારે કોઈ જાતિ નહોતી,
તો આ બધું ફોર્મ જ નહોતું એટલે ટોટલ ડિસઓર્ગનાઇઝ સોસાયટીની અંદર અબ્રાહમે સૌથી પહેલો પ્રોફેટ જે છે એ અબ્રાહમે જુઈશ ધર્મની સ્થાપના કરી અને એમણે એ જે એમણે જીવન જીવવાના રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવ્યા એટલે તમે જોયું ને જુઈશ પીપલના દે આર વેરી રિજિડ વિથ ધેર રૂલ્સ રાઈટ આમિશ લોકો જે હોય છે દે હેવ વેરી સ્ટ્રિક્ટ લાઈફ ડિસિપ્લિન્સ તો આ લાઈફ ડિસિપ્લિન્સ જે છે એ અબ્રાહમે શીખવાડવાની ચાલુ કરી જેનાથી સોસાયટી ડિસઓર્ગનાઇઝ જલ્દી ન થઈ જાય લોકોએ અબ્રાહમને વાતો તો સાંભળી લીધી પણ એનો જે એના જ નામે પછી ધર્મ ચાલુ થયું અને ધર્મના નામે પછી ધર્મના ફાટા પડવા લાગ્યા એવી જ રીતે પછી ભારતની અંદર બુદ્ધનો સમ્રાટ અશોકના સમયની વાત છે જ્યારે ખૂબ જ દુઃખ પીડા હિંસા આ બધું જોઈને સિદ્ધાર્થને જે છે એ અણગમો થયો જીવન પ્રત્યે એમણે સંન્યાસ લીધો અને પછી બૌદ્ધ ધર્મની સ્થાપના કરી બૌદ્ધ ધર્મમાં એમણે એક જ મંત્ર આપ્યો કે ક્ષમા અને દાન અને ક્ષમા જે છે એનાથી જ પરમાત્માને તમે પામી શકો એટલે દરેક આત્મા પર કરુણા ભાવના રાખો તો એ એમનો મંત્ર હતો અહિંસા એમનો ધર્મ અહિંસા પરમો ધર્મ છે એ એમનો મંત્ર હતો આજે ફાર ઇસ્ટની અંદર જ્યારે તમે જુઓ છો સૌથી વધારે એમ કે છે કે જ્યાં જ્યાં બુદ્ધ ધર્મને માનવા વાળા છે પણ એને માનવા વાળા નથી કેમ કારણ કે પોતાને જો ડિસાઇપલ કે છે તો બુદ્ધ ધર્મની ને માને છે પણ ખાય છે તો દરેક ચાર એમ કહેવામાં આવે છે કે ફાર ઇસ્ટની અંદર જે પણ જીવ ને ચાર પગ છે ને ચાલે છે એ લોકો ખાય છે એનીથિંગ અને તાઇવાનની અંદર તો પ્રીમચ્યોર ગર્ભનું બેબી બી ખાય છે એટલે એટલા એ લોકો કેનિબલ થઈ ગયા છે અને કહે છે અમે બુદ્ધ ધર્મને માનીએ છીએ એટલે ધર્મને એક સ્ટેમ્પ મારીને રહી ગયો છે પણ એની જે પ્રિન્સિપલ્સ છે એના જે તત્વો છે એને કોઈએ સ્વીકાર્યા નહીં પછી ક્રાઇસ્ટ જ્યાં આવ્યા વેસ્ટમાં જ્યાં ક્રાઇસ્ટ આવ્યા ત્યાં તમે જુઓ તો રિલેશનશિપ અને વાયલન્સ ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ તમે કોઈ બી તમે યુરોપના કેટલા લોકો તમે યુરોપ ફરવા ગયેલા છો ગયા છો યુરોપ કોઈ ફરવા ગયું છે યુરોપ ઇઝ ફૂલ ઓફ મ્યુઝિયમ્સ રાઈટ એન્ડ મ્યુઝિયમ્સ ઇઝ ઓલ ફૂલ ઓફ સ્ટોરી ઓફ વાયલન્સ આને આની વાઈફને લઈ ગયો આ ઓલો એના છોકરાને લઈ ગયો અને એને આને બગાડીને લઈ ગયો અને એની સાથે લડાઈ કરી ને એને આની મારી નાખ્યો ને ઓલો ઇટ્સ લાઈક ઓલ અબાઉટ આઈ સે લાઈક હું ગઈ હતી અને After 3 days, we were just like, we are done with museums. બધી સ્ટોરીમાં વાયલન્સ બધી સ્ટોરીમાં એકબીજાને તરફ તિરસ્કાર બ્રિટિશરે શું કર્યું ભારતમાં આવીને ડિવાઈડ એન્ડ રૂલ રાઈટ એટલે જ સૌથી વધારે ડિપ્રેશનના અને ફેમિલીના ઇસ્યુ ડિવોર્સના ઇસ્યુઝ ક્યાં છે વેસ્ટમાં છે બીકોઝ એમની આત્માઓએ આ જ શીખ્યું છે કે આપણે એકબીજાને જે છે એને પ્રેમને નિસ્વાર્થ પ્રેમ આપવાનું એ એમનામાં એક હતું જ નહીં અને એટલે જ ક્રાઇસ્ટ પ્રેમનો સંદેશ લઈને આવ્યા કે લવ ઇઝ ગોડ અને એ લોકોએ ક્રાઇસ્ટને શું કર્યું જે વ્યક્તિ કહે છે કે પરમાત્મા પ્રેમનું પ્રતીક છે એ વ્યક્તિને સાથે એ લોકોએ શું કર્યું રાઈટ એટલે ધર્મ વધતા ગયા ધર્મના મત મતાંતર વધતા ગયા લોકોની અંદર ઈર્ષા દ્વેષ પાંચ વિકાર વધતા ગયા આત્મા દુઃખી થતી ગઈ તો આત્માની એનર્જી જે છે એ ડાઉન થતી ગઈ એ ડાઉન થતા થતા છેલ્લો તબક્કો આવ્યો કલયુગનો કલયુગ એટલે કલાહીન યુગ કળાહીન યુગ એટલે કાળો યુગ એટલે છે ને આ આપણે બધા હમણાં શું બોલીએ છે આ શું છે ફક્ત કલયુગ નથી કહેતા શું બોલીએ છે કાળો યુગ આ ફક્ત કલયુગ છે એવું નથી બોલતા આપણે શું કહે છે આ ઘોર કળયુગ છે ઘોર કળયુગ રાઈટ કલયુગ છે તો સિમ્પલ થયું રાઈટ
ઘોર કળિયુગ કેમ કહેવાય છે? કારણ કે કળિયુગ ને જે આ જે છે એ અતિનો સમય ચાલે છે. આ કલાહીન યુગ છે જ્યાં ઈર્ષા, દ્વેષ, અંધકાર, એકબીજાનું લૂંટવું, એટલે આ બધી જે ભાવના છે એ કળિયુગની અંદર એટલી બધી વધતી ગઈ કે આજે એક વ્યક્તિ, દુનિયાનો એક વ્યક્તિ એમ ક્લેમ ના કરી શકે કે હું 100% સુખી છું. અને કોઈ વ્યક્તિ એમ ના ક્લેમ કરી શકે કે મારામાં 100% રંચક માત્ર ભી ક્રોધ નથી. કોઈ ક્લેમ ના કરી શકે. ઇવન જે લોકો આધ્યાત્મના માર્ગમાં છે એ લોકો પોતાની જાતને સુધારવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એ લોકો જર્ની પર ચાલુ થઈ ગયા છે. પણ એ લોકો પણ એ ક્લેમ ના કરી શકે કે અમે લોકો 100% પ્યોર છીએ. કોઈ ના કરી શકે, હું એ ના કરી શકું. કારણ કે આપણે જર્ની પર છીએ. પણ આ જર્ની પર 100% આપણે આવા બની ગયા છે અને એની અંદર પોસિબિલિટી છે કે આપણે બેટર બની શકીએ, તો જ પુરુષાર્થ કરીએ ને. આજે પહેલા શું હતું, દ્વાપર યુગની અંદર મંદિરોમાં દેવી દેવતાની પૂજા થતી હતી. આજે લોકો માણસની પૂજા કરતા થઈ ગયા. માણસો પોતાને ક્લેમ કરતા થયું, મેં ભગવાનનું, રાઈટ? કારણ કે ભગવાન થી જેટલા દૂર થતા ગયા એટલી બુદ્ધિ તુચ્છ થતી ગઈ. ભગવાન શું છે એ જ ખબર ન હોય તો પછી પોતાની જાતને ક્લેમ કરવામાં વાંધો જ શું છે ને? બીકોઝ નોબડી નોઝ વોટ ઇઝ ગોડ. એટલે લોકો કે ને એને ડૂબતે કો તિનકે કા તરહ સહારા કાફી હૈ. તો લોકોએ જ્યાંથી થોડું ઘણું જે મળ્યું એને પોતાનો સહારો માની અને એને ભગવાનની ઉપાધિ આપવાની ચાલુ કરી દીધી. અને જ્યારે લોકો આપતા થઈ ગયા તો પોતાની જાતે પણ પોતા લોકો ઉપાધિ આપતા થઈ ગયા. એટલે જ માટે કહેવામાં આવે છે, મહાભારતની અંદર કહ્યું છે કે હવે તમે મને કહો, હવે આ સ્વસ્તિકા આગળ વધ્યા રાખે, દિવસમાંથી રાત આગળ જાય, તો હવે સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, હવે શું આવશે? જેને કોર્સ કર્યો છે એનો જવાબ નહીં આપે. સતયુગ, કળિયુગ પછી શું આવશે? સતયુગ. હવે સતયુગ, હવે તમને માનો છો કે સતયુગ આવી શકે? ઉઠો છો કોઈક વખત ફ્લાઇટ લેવા માટે, તમે માની શકો કે 2 કલાક ની અંદર ધડધકતો તડકો આવી જશે? માની શકો જયારે 4 વાગે આટલું અંધારું હોય છે ત્યારે? ના, એ માનવામાં નથી આવતું. તરત સૂર્ય આવી જાય છે ખરું ને? આવી તો જાય છે ને, આવે છે ને. તો એવી રીતે સતયુગ આવશે. પણ સતયુગ ક્યારે આવશે, કેવી રીતે આવશે, કોણ લાવશે, હવે એના ઉપર થોડું વિચારીએ. હવે પહેલા, એની પહેલા આપણે પહેલા કોન્ટ્રાસ્ટ જોઈ લઈએ કે જે 2500 વર્ષ ને સતયુગ ત્રેતાને દિવસ કહેવાય, સ્વર્ગ કહેવાય, જ્ઞાન યુક્ત મનુષ્યોની દુનિયા કહેવાય, દેહી અભિમાની દુનિયા કહેવાય, સુખ શાંતિની દુનિયા કહેવાય. 2500 વર્ષ ને રાત કહેવાય, નરક કહેવાય, ભક્તિ કહેવાય, દેહ અભિમાની કહેવાય અને દુઃખ અને અશાંતિની દુનિયા કહેવાય. એટલે આપણા શાસ્ત્રોમાં છે ને બ્રહ્મા કા દિન અને બ્રહ્મા કી રાત કહેવામાં આવ્યું છે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત. અને દિવસ અને રાત, લોકો એવું પણ કે છે ને કે સ્વર્ગ અને નરક છે ને ઉપર કશે નથી, અહીંયા જ છે. એ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સ્વર્ગ અને નરક આ જ દુનિયામાં છે, ઉપર કશે નથી. અને ઘણા લોકો કે છે કે આ દુનિયા તો કેટલા લાખો કરોડો વર્ષ પુરાની છે. બરાબર છે, ધેટ્સ ટ્રુ. દુનિયા લાખો વર્ષ પુરાની છે, પણ સૃષ્ટિનું ચક્ર જે છે એની જે ક્લોક જે છે એ દર 5000 વર્ષે રિપીટ થાય છે. ઓકે, હવે કલયુગ પછી સતયુગ આવશે કેવી રીતે? તો એની માટે આપણે જે એક નાનો યુગ જે છે જેને
સંગમ યુગ કહેવાય છે એના વિશે આપણે જાણીએ. મહાભારતમાં લખવામાં આવ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ જ્યારે જ્યારે ભારતની અંદર ધર્મની અતિ ગ્લાનિ થઈ છે ત્યારે પરમાત્માએ ધર્મની સ્થાપના કરવા આવવું પડ્યું છે. જ્યારે ધર્મ સંપૂર્ણ અધર્મ થઈ ગયો હોય ત્યારે પરમાત્મા એક ધર્મની સ્થાપના કરવામાં આવે, કરવા માટે આવે છે. ક્યારે આવે છે અને કેવી રીતે આવે છે? તો પરમાત્મા શિવ જે છે એ સાધારણ તનમાં પ્રવેશ કરીને આપણને આ જ્ઞાન આપે છે. હવે આ જ્ઞાન તમને કોને આપ્યું? મેં તમને પૂછતી હતી આ તમને કોને કીધું, 365 વર્ષ કોને કીધું, આ કોને કીધું? તો એ શાસ્ત્રોએ કીધું. પણ આ તો સત્યમાં પરમાત્માએ કીધું, જે પરમાત્માએ જે આપણા આદિ મધ્ય અંતને જાણે છે. કે તમે કહેશો કે એનું શું પ્રૂફ છે? તો એનું એ પ્રૂફ છે કે જે પણ મહાવાક્ય આજ દિવસ સુધી સંગમ યુગ પર પરમાત્માએ કહેલા છે એ સાચા પડ્યા છે. મારી પાસે ડેટ છે કે જે અમે લોકો રોજ જે સેશન કરતા હોઈએ છે ને, તો એની ડેટ છે 1981 એક સેશનમાં પરમાત્માએ, આજે જે બી હું તમને જ્ઞાન કહી રહ્યું છું એ 1936 થી જ્ઞાન ચાલ્યું આવ્યું છે. તો 1936 થી લઈને એ જે જ્ઞાન આપતા ગયા તો એક દિવસ 1981 એક અમે લોકો મુરલી કહીએ છીએ એની અંદર પરમાત્માએ કહેલું, શિવ બાબાએ કહેલું કે જ્યારે કલયુગની અતિ થશે ને ત્યારે એક એવો રોગ આવશે જે તમને ઘરમાં બેસાડી દેશે અને એ રોગની દવા ડોક્ટરો ગોતશે તો એમને મળશે નહીં. અને એ મારી પાસે અત્યારના લખાણ છે, એ 1981 છે અને આ પરમાત્માએ ઓલરેડી કહી દીધું હતું. તો આ જ્ઞાન કોનું છે? આ જ્ઞાન મારું નથી કે કોઈ વ્યક્તિનું નથી, નિરાકાર પરમપિતા પરમાત્માએ આ જ્ઞાન સૃષ્ટિ પર એટલે માટે આપવામાં આવ્યા, એટલે માટે આપ્યું છે કે તમને એ સૃષ્ટિના ચક્રનું જ્ઞાન થાય કે આ શું સમય ચાલી રહ્યો છે. લોકો એમ કે છે કે કલયુગ તો 40,000 વર્ષ ચાલશે, હજુ તો કલયુગ બચ્ચું છે. બચ્ચું નથી, ફક્ત થોડું શું બચ્યું છે. આ સૃષ્ટિ પરિવર્તન થવાની છે અને સૃષ્ટિ પરિવર્તન થવાના ઘણા બધા એંધાણ જે છે આપણા શાસ્ત્રોમાં લખેલા છે કે કલયુગનો અંત ત્યારે સમજવાનો જ્યારે 12 વર્ષની છોકરી બાળકને જન્મ આપશે. કલયુગનો અર્થ ત્યારે સમજવાનો કે જ્યારે 4 કુવાનું પાણી એક કુવાને ભરી નહીં શકે. અને કલયુગનો અર્થ એ જાણવાનો જ્યારે અન્ન જે છે નાના નાના પડીકામાં વેચાતું થઈ જશે. આ જે 12 વર્ષની છોકરી માં થાય છે, જે પહેલા અસંભવ હતું, આજે માં એક માં બાપ 4 છોકરાને પાળી લે છે, પણ 4 છોકરાઓ જે છે એ મા બાપને ટન લગાડે છે. અને શાસ્ત્રોમાં એ જ શાસ્ત્રો જેને આપણને બધું આ કીધું છે એ જ શાસ્ત્રોમાં લખેલું છે, જ્યારે કલયુગ આ દશા આવે ને ત્યારે યુગ પરિવર્તનનો દિવસ સમજી લેજો. અને અત્યારના મુસ્લિમ ભાઈઓ પણ કહે છે કે એ કયામત કા સમય ચાલ રહા હૈ. કયામત કા સમય એટલા માટે કહેવામાં આવે છે, કોઈ પણ આત્માની બુદ્ધિ, કોઈ પણ આત્માથી પરિવર્તન થવાની, કોઈ પણ આત્મા, કોઈ પણ વ્યક્તિ તમને 100% સુખ આપી શકશે એ દુનિયા ફરી આવો ના મુમકિન છે. કેમ? કારણ પણ કોઈ પણ આત્મા જે છે આટલા 5,000 વર્ષના ચક્રમાં પોતાની બધી જ કળા ખોઈ ચૂક્યું છે. અને ત્યારે પરમપિતા પરમાત્મા શિવ જે છે, જે આખા વિશ્વના નાટકના જે ડિરેક્ટર છે, એ ડિરેક્ટર આવે છે, મેઇન એક્ટિંગ કરે છે. જ્યારે મુખ્ય એક્ટર હોય ને એનું શું કામ હોય કે જે હીરો એક્ટર હોય એ આવે અને હિરોઈનને અને બધા ઘરવાળાને બધાને છોડાવે. તો પરમાત્મા પણ એક મુખ્ય એક્ટર છે કે આવે છે અને આપણને આપણા દુઃખોથી છોડાવે છે, આપણા પતિત સંસ્કારોથી છોડાવે છે. અને આ યુગને સંગમ યુગ કહેવામાં આવે છે. હવે તમે કહેશો હું નથી માનતો, નહીં માનો. દિવસમાંથી રાત થાય છે અને રાતથી દિવસ થાય છે. મારા કે તમારા માનવાથી સતયુગ રોકાવાનો નથી. અને સતયુગની વાત તમે ગૂગલ કરો, સતયુગની વાત પચમામાં કરે છે,
અને બીજી કઈ ઘણી બધી જે ફિલોસોફી છે માયાન કેલેન્ડર વાળા કરે છે, અને ઘણી બધી ફિલોસોફી વાળા જે છે એ ન્યુ એજ, સતયુગ નથી બોલતા પણ એ લોકો ન્યુ એરા ન્યુ એજ એ વાતો કરી રહ્યા છે. અને આપણે જો આ અજ્ઞાનના અંધકારમાં ઓલી બિલાડીની જેમ આંખો બંધ કરીને બેસવું હોય અને રિયાલિટીને એક્સેપ્ટ ના કરવી હોય એ આપણી ચોઈસ છે, પણ એનો અર્થ એ નથી કે યુગ પરિવર્તન નહીં થાય. અને આના પછી પણ શું થવાનું છે, કેવી રીતે યુગ પરિવર્તન થવાનું છે, એનું પ્લાનિંગ કેવી રીતે છે, એની દુનિયા કેવી રીતે બદલાશે, હું તમને ફ્રાઈડેના વધારે ડિટેલમાં સમજાવીશ. પણ સંગમ યુગ જે છે એ સંગમ યુગ જે આ એને પુરુષોત્તમ યુગ કહેવામાં આવે છે ને, અત્યારના પુરુષોત્તમ માસ અધિક માસ હતો ને, તો આ ખૂબ જ નાનો યુગ છે, 100 વર્ષનો યુગ છે. જેમ કે અને પરમાત્માએ કેમ આવવું પડે છે, તો જો નદી છે ને ઉપરથી નીચે વહેતી હોય ને તો એને ફ્લો કરવા માટે કોઈ પાવરની જરૂર નથી હોતી, રાઈટ? પણ જ્યારે આપણે વોટર ટેન્ક જે છે એ નીચે હોય અને ઉપર ચઢાવવી હોય તો આપણે મોટર લગાડવી પડે ને, ફોર્સ જોઈએ, ડાઉનફોલ જવા માટે ફોર્સ ન કરવો પડે. સારાને ખરાબ બનાવવા માટે કોઈ તકલીફ નથી, રાઈટ? સારો માણસ દારૂડિયો ઇઝીલી બની જશે, ડ્રગ એડિક જલ્દી બની જશે, એમાં 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 એને મહેનત નહીં કરવી પડે. પણ એને રીહેબમાં નાખીને 100% પ્યોર કરવા માટે મહેનત છે કે નહીં? એની માટે મહેનત લાગે છે કે નહીં? એની માટે સ્પેશિયલ પ્રોગ્રામમાં જવું પડે છે કે નહીં? એવી જ રીતે આપણે પવિત્રથી પતિત આસાનીથી બની ગયા, એમાં કોઈ મહેનત નહીં લાગી. પણ જયારે પતિત થી પવિત્ર બનવાની હતું, આ કળિયુગી રૂપી ગંદી દુનિયામાંથી એક સુખરૂપી સ્વર્ગ બનાવવાનું હોય એ કામ માણસનું નહીં, એની માટે સુપર પાવર જોઈએ, એની માટે સુપ્રીમ પાવર જોઈએ. અને એનો અવતરણ થાય છે, સુપ્રીમ પાવર આવીને કરે શું? ઓકે, સો ધીસ આ એજીસ અને યુગ જે છે ને, ઇટ્સ ઓલ અબાઉટ શિફ્ટિંગ ધ કોન્શિયસનેસ. તમે કોન્શિયસનેસ ને શિફ્ટ કરી દો એટલે વર્લ્ડ શિફ્ટ થઈ જાય, રાઈટ? એક્ઝેક્ટલી તમે આજ એક્ઝેક્ટલી તમે છો ને, આપણે અત્યારનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લો, ટ્રમ્પ હતો અને બાઈડન આવ્યો, આ બંનેની અંદર શું કર્યું એ લોકોએ? એટલું જોર લગાવ્યું, એટલું જોર લગાવ્યું અને એટલું બધું લોકોના માઇન્ડનું કોન્શિયસનેસ ને શિફ્ટ કર્યું કે આખી સત્તા બદલાઈ ગઈ. તો દુનિયામાં જો આવી સાધારણ પતિત પુરાની આટલા બધા ફ્લો વાળી વ્યક્તિઓ કોન્શિયસનેસ ને શિફ્ટ કરી શકે છે, તો પરમાત્મા ફૂલ કોન્શિયસનેસ શિફ્ટ કરીને સતયુગ ન લાવી શકે? જ્યારે પોલિટિકલ સત્તા બદલાઈ શકે તો ઈશ્વરી સત્તા શું દુનિયાને બદલી શકે? બદલી શકે. ઇટ જસ્ટ અબાઉટ શિફ્ટિંગ ધ કોન્શિયસનેસ, રાઈટ? તો એ પરમાત્માનું કાર્ય જે છે સંગમ યુગ પર, જ્યારે આત્માઓ પોતાના અંદર રહેલા પાવર્સને ફરીવાર ઓળખે છે અને પોતાના પાવર્સ પાછા લે છે, અને અને આત્મામાં શક્તિ છે, ફક્ત એના જે લીકેજ છે એ લીકેજ પરમાત્મા ફિક્સ કરે છે, અને પરમાત્મા એ જ આત્માને સતયુગમાં જવા લાયક દેવી દેવતા બનાવી શકે છે. હવે એ દેવી દેવતા હતું કોણ? હું. અને પછી મેં કર્યું શું? દેવી દેવતાની પૂજા કરવાની ચાલુ કરી. કેમ? કારણ કે મારી અંદરના એ ગુણો જતા રહ્યા. તો આ ડ્રામાએ આપણને શું શીખવાડ્યું? ડ્રામાની તો આ તમારો સાર છે, ડ્રામાની દરેક સીન એક્યુરેટ છે, એમાં મારે કોઈનો દોષ કાઢવાની જરૂર નથી. ડ્રામાની દરેક સીન કલ્યાણકારી છે, મારે એમાં કલ્યાણ જ જોવાનું છે. ડ્રામાની દરેક સીન ન્યાયકારી છે, દેર ઇઝ નો ઇનજસ્ટિસ. ઈ કેમ? જ્યારે કર્મ ફિલોસોફી જે છે એ મંડેનો ક્લાસ છે, તે કર્મ ફિલોસોફી જ્યારે એક વખત સમજી લેશો ને ત્યારે ખબર પડશે એવરીથિંગ ઇઝ ફેર ઇન ધીસ ડ્રામા, નથિંગ ઇઝ અનફેર. આપણે જે બોલે છે ને, ઓ ધીસ ઇઝ અનફેર વિથ મી, નો, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વાય ઇટ ઇઝ નોટ અનફેર. કેમ એ મારી સાથે ન્યાયકારી છે એ સમજવાની જરૂર છે. ડ્રામા 100% ન્યાયકારી છે. આ ડ્રામાની અંદર દરેક આત્મા નિર્દોષ એટલે માટે છે કારણ કે એને અમિતાભ બચ્ચનનો પાર્ટ આપેલો છે, એટલે એ અમજદ ખાનનો પાર્ટ નહીં ભજવે,
એને જો એને વિલન નો તમે મૂવી તમે કેટલા લોકો છે કે જે ઓલા મૂવી ના એવોર્ડ જોવા ગયા છો ટીવી પર જોયા છે મૂવી ના એવોર્ડ જોયા છે રાઈટ એમાં બેસ્ટ વિલન ને પણ મળે છે ને યા બેસ્ટ વિલન ને પણ એવોર્ડ મળે છે ને હા મળે છે કારણ કે પાછી સરસ ભજવે છે તો પછી બેસ્ટ વિલન નો પણ એવોર્ડ હોય છે તો પછી જ્યારે એને વિલન નો રોલ મળેલો હોય તો હીરો નો રોલ કેમ કરે એને એવોર્ડ મળે છે એની માટે રાઈટ એટલે આપણા લાઈફમાં જેટલા બી વિલન આવે ને એને સમજી લેવાનું કે આને એવોર્ડ જોઈએ છે એટલે એ આ ટ્રાય કરે છે પૂરી એ એવોર્ડ વિનિંગ એક્ટિંગ કરે છે શું હું એવોર્ડ વિનિંગ એક્ટિંગ કરું છું ના આપણે અવોર્ડ વિનિંગ એન્ટ્રી કરવાની આપણે તો ઓલા વિલન ની અવોર્ડ વિનિંગ એન્ટ્રી જોઈને એકદમ ફિદા થઈ જઈએ છે વાહ 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 રાઈટ આપણે તાળી વગાડવા વાળું નથી બનવાનું આપણે પણ પોતાની એક્ટિંગ 100% બેસ્ટમાં બેસ્ટ કરવાની છે એટલે જેમ ઈ વિલન પોતાનો પાર્ટ કરી રહ્યો છે ને દરેક ક્ષણમાં આ મારો ડ્રામા શૂટ થઈ રહ્યો છે ઈ જે ડ્રામા 5000 વર્ષનો જો આપણે સમજી લીધું તો 5000 વર્ષ પછી હુબહુ ડ્રામા 5000 વર્ષ પછી મારે તમને ખૂબ જ ખુશીની સાથે કે ગમની સાથે કે કેવી બી સાથે એ કેવું પડે છે કે તમને ફરીવાર 5000 વર્ષ પછી વૈશાલીબેન પાસેથી જ મેડિટેશનનો કોર્સ કરવો પડશે 100% સેમ ડ્રામા રિપીટ થશે હું જ તમારી મેડિટેશન ટીચરની તમારી ફેસિલિટેટર હોઈશ અને હું તમને આ જ ટાઈમે આવી જ રીતે શીખવાડતી હોઈશ એટલે આમાં ડ્રામામાં મારો પાર્ટ એક્યુરેટ છે ડ્રામામાં દરેકનો પાર્ટ એક્યુરેટ છે એને આપણે ફક્ત એક્સેપ્ટ કરવાનો જેટલું પાર્ટને લોકોનો એક્સેપ્ટ કરતા શીખી જશું એટલું પછી ધીરે ધીરે પોતાના તરફ અટેન્શન જશે નહીં તો આખી જિંદગી લોકોને જોઈ જોઈને દુખરી થઈ થઈને થઈ થઈને પોતાની જીવન પોતાના ડ્રામાને પોતાની સુંદર ક્ષણોને આપણે ગુમાવી રહ્યા છે અને હિસ્ટરી રિપીટ્સ 5000 વર્ષ પછી આ ડ્રામા ફરીવાર આવી જ રીતે દોહરાશે આપણે પરમધામથી આવ્યા દેવી દેવતા બૈના પછી દેવી દેવતાની પૂજા કરી જે પોતે જતા આપણે પોતાની જ ઉપાસના કરી અને હવે પરમાત્મા આવ્યા છે આપણે પરમાત્મા સાથે જોડાઈને શુદ્ધ થઈ રહ્યા છે અને આ ચક્ર જેવી રીતે ઋતુનું ચક્ર છે દિવસનું ચક્ર છે વર્ષનું ચક્ર છે આ સૃષ્ટિ ચક્ર આગળ ચાલશે અને ચાલ્યા જ રાખશે ઓમ શાંતિ એની ક્વેશ્ચન વૈશાલીબેન એની ક્વેશ્ચન વૈશાલીબેન એક ક્વેશ્ચન છે I don't know, maybe I didn't understand right, but what is the significance of Lakshmi Narayan, main part? એ છે ને આપણો પરમ દિવસનો શુક્રવારનો લેસન છે ને એની અંદર ડિટેલમાં છે. ઓકે. એની અંદર ક્વેશ્ચન? નો. નો ક્વેશ્ચન? કોઈને ક્વેશ્ચન નથી યે ક્વેશ્ચન મને છે એક યે તમે શીખવાડ્યું કે બધા લોકો પોતપોતાનું કેરેક્ટર ભજવે છે આપણે જોવાનું આપણે પ્રયત્ન નહીં કરવાનો ચેન્જ કરવાનો તો આપણા સ્મોલ યુનિટ કે ઘરમાં જે વાતાવરણ હોય છોકરાઓને કે તમારે હવે અત્યારે સુવું જોઈએ તમારે આ કરવું જોઈએ એ પ્રયત્નો કરવાના કે નહીં કરવાના ના 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 એટલે આપણે એ તમારો રોલ છે એ તમારે બેસ્ટ કરવાનો એ તમારો રોલ છે એ બેસ્ટ કરવાનો અને એની એનું તમારે કોન્ટ્રીબ્યુશન આપવું એ પણ તમારો રોલ છે એ તમારે જરૂર કરવાનો પણ એની એને કરતા 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 પોતાની આત્મિક શાંતિને અને પોતાને જાતને એક કંટ્રોલિંગ લેવલ પર લઈ આવવાનું અને પઝેસિવનેસ પર ના લઈ જાય એ આપણે પોતાનું ધ્યાન રાખવાનું આપણે કરવાનું ખરું પણ એ ગુસ્સો બી એક્ઝામ્પલ છે ને જેમ આપણે તમારે આંખો દેખાડવી પડે આંખો દેખાડવાની પણ એ આંખો દેખાડતા દેખાડતા મારી આંખો લાલ ન થઈ જવી જોઈએ હું લાલ ન થઈ જવી જોઈએ
મારે મારો રોલ બજાવતા બજાવતા હું મારી અંદરની જે સાત ગુણ છે ને એનાથી નીચે નહીં આવી જોઈએ. કરવાનું પણ જો એ તમને રાતના તમારી ઊંઘ લઈ લે, તમને ડિસ્ટર્બ કરી દે, તમને તમારાથી લઈ જાય દૂર, તો એ નહીં કરવાનું. એની માટે આપણે પછી શું કરવાનું કે ઘણી વખત આ તમને એડવાન્સ લેવલ પર જ્યારે તમે જશો ને ત્યારે અમે તમને શીખવાડશું. તમારા બાળકોને તમે કરેક્ટ કરો, તમારા કલીગ્સને કરો, તમારા બોસને કરો, વોટ એવર, લાઈક આઈ એમ વર્કિંગ રાઈટ, હું પણ જોબ કરું છું, તો જોબ કરું છું તો મારા બોસ છે કે મારા કલીગ્સ છે, ધીસ ઇઝ હાઉ આ મારી એક્સપેક્ટેશન છે અને આવી રીતે થવું જોઈએ. અને જ્યારે હું પોતાના ઓથોરિટેટિવ અને હું પોતાના સ્વમાનમાં હોઉં ને તો એ કાર્ય થાય જ, પછી એની માટે મારે બહુ પુરુષાર્થ નહીં કરવો પડે. પણ હું એના લીધે પછી ગુસ્સે થઈ જાઉં, મારી આંખો લાલ થઈ જાય, મને ટેન્શન થઈ જાય, હું સ્ટ્રેસ થઈ જાઉં, એવું નહીં, એવો રોલ નહીં બજાવવાનો. આપણો રોલ બજાવવાનો, પણ રોલ બજાવતા બજાવતા પોતાની જાતને નહીં ખોઈ દેવાની. એ કળા અહીંયા તમે શીખશો, કારણ કે જેટલું તમે મેડિટેશન કરશો ને, તમે જેટલું સેલ્ફ કંટ્રોલમાં આવીએ ને, લોકોને શું થાય છે કે આપણે લોકો એવું બોલે છે, આ વોકેબ્યુલરી છે, કંટ્રોલ તો કરવું પડે ને, થોડું તો કંટ્રોલમાં રાખવું પડે ને, રાઈટ, છોકરાઓને થોડા તો કંટ્રોલમાં રાખવા પડે ને, કંટ્રોલમાં રાખવું પડે. આના કરતા પરિભાષા એવી રાખવાની કે એ લોકોને સહજતાથી એ લોકોની સાથે મારે રિલેશનશિપ બનાવવું તો પડે ને એમ. તો જ્યારે તમે પોતે સેલ્ફ કંટ્રોલમાં આવશો ને, છોકરાઓ તમારા કંટ્રોલમાં આવશે. જ્યારે તમારી પોતાની વેલ્યુ વધતી જશે ને, ત્યારે લોકોને, છોકરાઓને તમારી વેલ્યુ વધતી જશે. સો આ મેડિટેશનની આપણે અંદર આપણે પોતાની સેલ્ફ વેલ્યુ એટલી બધી વધારી દઈએ છે ને કે દે લવ ટુ ડુ વોટ યુ સે, દે આર નોટ સ્કેર્ડ. એ લોકો તમારાથી ગભરાઈને નહીં કરે, એ તમારી તમને રિસ્પેક્ટ આપશે અને એટલે એ કરશે. તો એ આપણે પોતાની અંદર કેવી રીતે કેળવવાનું એ આપણે ધીમે ધીમે શીખવાનું. પણ હા, સજેશન આપવાનું, ઓથોરિટી યુઝ કરવાની, અસર્ટિવનેસ યુઝ કરવાની, પણ એની અંદર ગુસ્સો નહીં કરવાનો, એમાં બેલેન્સ રાખવાનું. ગુસ્સો નહીં કરવાનો પણ ઓછા શબ્દમાં ઓથોરિટીથી કહેવાનું અને પછી ચૂપ થઈ જવાનું. જેટલા તમારા શબ્દોની અંદર સાયલેન્સ આવવાનું ચાલુ થશે ને, એટલા એ તમારા શબ્દોમાં પાવર આવશે. એન્ડ ધેટ્સ ગોઈંગ ટુ હેપન. બટ ના, એનો ડ્રામા જોયા રાખવાનો અને લોકો આપણા માથા ઉપર પાણી નાખીને જાય, એટલે આપણે, હું તમને એમ નથી કહેતી કે એક ગાલ પર તમાચો આપણે આપણે ડ્રામા જોવાનો બીજો આપવાનો, ધેટ્સ, આને જ્ઞાન નથી, આ એવી રીતે જ્ઞાન નથી ઉઠાવવાનું કે ડ્રામા કલ્યાણકારી છે એટલે મારે કશું કરવાનું જ નથી, ડ્રામા ફિક્સ છે એટલે મારે કઈ કરવાનું જ નથી. ના, એવી રીતે ડ્રામાને નથી લેવાનું. મને, તમે ખબર છે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાઈડ વાપરતા હતા, તમે ગાઈડ વાપરી છે કોઈ દિવસ? ગાઈડ વાપરી છે? જવાબ જોવાના નહીં, રાઈટ? પણ આપણને ખબર છે ને જવાબ છે, પણ આપણે ક્વેશ્ચન તો પોતાની મેળે સોલ્વ કરીએ છીએ ને. તો આ જીવન પણ ગાઈડ છે, આ ડ્રામામાં જવાબ છુપાયેલા છે, પણ આપણે એ પ્રશ્નોના પોતાની રીતે સોલ્વ કરતા જવાનું અને ધીરે ધીરે જવાબ આપણી સામે આવતા જશે. કારણ કે જવાબ છે, એવું નથી કે સવાલના જવાબ નથી, પણ જીવન એક ટેસ્ટ છે. અને એટલે જ તો ડ્રામાની અંદર દરેક એક્ટરને તો અવોર્ડ નથી મળતો ને, જે બેસ્ટ પ્લે કરે છે એને મળે છે. અને બેસ્ટ પ્લે કરવા માટે ડેડિકેશન જોઈએ, કમિટમેન્ટ જોઈએ, અલર્ટનેસ જોઈએ, રાઈટ, ક્રિએટિવિટી જોઈએ. સો ધેટ્સ વોટ વી લર્ન એન્ડ ધેટ્સ હાઉ વી પ્લે. થેન્ક યુ. બીજા કોઈને ક્વેશ્ચન છે? હજુ તો ડિટેલમાં છે ને, હું શુક્રવારે અને સોમવારે જે કર્મા અને આપણા જન્મોની ડિટેલ આવશે ને, તમને ખરેખર યુ વિલ, તમે પોતાની જાતને ત્યાં જોવાનું ચાલુ કરી દેશો. યુ વિલ સી યોર સેલ્ફ ધેર, બીકોઝ આ આઈનો છે,
તમને મિરર દેખાડે છે, ધીસ ઇઝ વોટ યુ આર. એન્ડ અને અંદર ખાને સૂક્ષ્મમાં આપણને ખબર છે કે આપણે સચ્ચે પ્યોર છીએ, બહુ જ પ્યોર છીએ. ફક્ત આપણને એક પાવર જોઈએ છે, એક મોટર જોઈએ છે જે આપણી પ્યોરિટીને હોલ્ડ કરાવી શકે, એના ઉપર આપણને જીવાડી શકે. યુ નો કાઇન્ડ ઓફ લાઈક ધેટ વી આર લુકિંગ ફોર ધેટ ધેટ વન સ્ટ્રોંગ સપોર્ટ. ધેટ્સ વોટ યુ ફાઇન્ડ હિયર. મેડિટેશન કરીએ ને યુ વિલ, તમને એ ગ્રીપ મળી જાય, તમને આપણે લાઈફની ગ્રીપ મળી જાય. ઓલી ખબર, ઓલી શું કહેવાય, હોડી ચાલતી હોય અને એને રોકવી હોય તો એને ઓલું એન્કર નીચે નાખે, રાઈટ? તો એન્કર નીચે જાય તો એ ગ્રીપ જ ગોતતું હોય ને, એક ગ્રીપ મળી જાય તો હોડી રૂકી જાય, રાઈટ? તો એ ગ્રીપ જે છે આપણી લાઈફની પણ જે ગ્રીપ છે ને, એ તમને દેખાવાની ચાલુ થઈ શકે. યુ વિલ ગેટ ધ ગ્રીપ આઉટ ઓફ ઇટ. અને મારા જીવનનો અનુભવ છે, મેં મારો છે ને લાઈફનો એક્સપિરિયન્સ શેર કર્યો છે કે હાઉ આઈ ગોટ ધ ગ્રીપ. હું એટલી ડરપોક સસલા જેવી છોકરી હતી, મોઢામાંથી શબ્દો નીકળે નહીં, એટલી બધી સ્ટેજ ફિયર હતો મને. હું આટલું બધું બોલી શકું એવી કોઈ મારી તાકાત જ નહોતી. આઈ ચેન્જ 360 ડિગ્રી આફ્ટર આઈ લર્ન ધીસ મેડિટેશન. કોન્ફિડન્સ નહીં મળે, બોલતા નહીં ફાવે, સેલ્ફ ડાઉટ, સેલ્ફ અબ્યુઝ, આ બધી પ્રેક્ટિસ કરેલી છે મેં, બધામાંથી બહાર આવી છું. એટલે જ મને વિશ્વાસ છે કે ધીસ વર્ક્સ ઇફ આપણને જો પોતાની લાઈફ પર હોલ્ડ જોઈતો હોય ને. બીકોઝ લાઈફ ઇઝ નોટ જસ્ટ અબાઉટ લાઈક કપલ ઓફ યર્સ ઓર 10 યર્સ ઓર સમથિંગ લાઈક દેટ. You know, you want that grip at the end of your life too. You don't want to lose it. So we don't lose ourselves. Apne potani jatne khoi nathi besta at the end of the day. That's a beauty. Okay, any question? Yes, Vaisali ben, Daksha bolu chu. Mane question chhe ke apne attyare karvu joiye ke pachi mara question thi anava bhai beno ne thodu કોમેન્ટ્રી આપું છું. ખૂબ ખૂબ ડીપમાં ભલે આખું જીવન જીવ્યું, પણ હજુ મને ક્લેરિટી જોઈએ છે. પોતાની ક્લેરિટી શરીરમાં આવ્યા પહેલાની અને પછીની ક્લેરિટી જીવનના ચક્રની સાદી વાતો જે સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજે હું ઊંડાણમાં જઈ છું, લાઈટ અને ક્લેરિટીની વચ્ચે પોતાની અંદર હું એક નિર્દોષ, સહજ, સરળ આત્માને જોઉં છું, મારી જાતને. જો પુનર્જન્મ છે
તો આ શરીર છોડીને હું સુંદર શરીર ધારણ કરીશ. દેવી દેવતાનું શરીર, અને જો એ મારી માટે પોસિબલ છે તો પ્રયત્ન કરવામાં શું જાય છે? નુકસાન તો નથી. કઈ ખોવાનું તો નથી. કઈક મેળવવાનું જ તો છે. હે મન, હવે થાકી ગયો તું ભટકી ભટકીને, બેસી જા. જેને જે કરવું હોય એ કરવા દે. તું તારું વિચાર, તારા જીવનની યાત્રાનો વિચાર. પોતાની શાંતિની સ્થિતિને વિચાર. એ જ સત્ય છે. આ શરીરની બહાર જે બી છે એ મિથ્યા છે. જીવવાનું છે, રહેવાનું છે, નિભાવવાનું છે, રમવાનું છે, પરંતુ સાથે તો સારા કર્મે જ જવાનું છે. કેમ ન થોડા સમય માટે સારા કર્મો કરી લો. આ જીવનનું ભાતું ભરી લો. શાંતિ.